दर पांच मिनिटे एक व्यक्ति जे ई सोशल मीडिया में पोताने लाइक अने डिसलाइक जोवे छे। एटले आम फेक्ट अने फिगर साथे आपणे कहीए तो वधारे ए वात छे आपणी असरकारक रीते ए रजू करी शकाय छे। दाखला तरीके आपणे विकिपीडिया नी वात करीए तो विकिपीडिया में अत्यारे 4 करोड़ थी वधारे लेखो ए जोवा मळे छे, आर्टिकल्स जोवा मळे छे 4 करोड़ थी वधारे। तो एवी रीते ए आपणे फेक्ट अने फिगर साथे यूट्यूब नी वात करीए तो यूट्यूब में केटला केवो प्रकारनो कंटेन्ट आपवामां आवे छे, ए यूट्यूब छे एना यूजर्स केटला छे, यूट्यूब बिजनेस माटे केवी रीते यूज थाय छे, यूट्यूब नी शरूआत कोने करी, यूट्यूब नुं जे प्लेटफॉर्म छे ए यंगस्टर माटे केवुं हेल्थी छे, यूट्यूब नुं प्लेटफॉर्म छे ई टीचिंग अने एज्युकेशन के लर्निंग माटे એ કેવું ફાયદાકારક છે। એવી રીતે હવે તમે ધીમે ધીમે તમે જુઓ કે લોકો પાસે સમય નથી હોતો એટલે પોતાની વાત થી ટૂંકાવતા જાય છે, પોતાની વાત ટૂંકમાં રજૂ કરે છે। તો સોશિયલ મીડિયાએ એનું સરસ મજાનું એક પ્લેટફોર્મ આપ્યું, એ ટ્વિટર આપ્યું। તો ટ્વિટરથી આપણે આપણી વાત છે એ ટૂંકમાં 140 શબ્દથી વધારે એમાં આપણે લખી શકતા નથી। તો એ રીતે આપણે જોઈએ તો એ ખૂબ જ પ્રચલિત એ સોશિયલ મીડિયાનું એક પ્લેટફોર્મ છે ટ્વિટર। એટલે ટ્વિટરની એક બીજી પણ એક વાત છે કે જે લોકો ટ્વિટરમાં જોડાય છે દે આર મોસ્ટલી એ સેલિબ્રિટી, એના યુઝર્સ સામાન્ય રીતે એના ફોલોઅર્સ છે વધારે હોય છે। તો એ ટ્વિટર છે એ પણ હવે ધીમે ધીમે ઇટ ઇઝ ડાઈંગ, એ પણ હવે મૃતપાય થઈ રહ્યું છે। અને ટ્વિટરની જગ્યાએ હવે સ્નેપચેટ નવું પ્લેટફોર્મ છે એ માર્કેટમાં આવી ગયું છે। તો લોકો હવે સ્નેપચેટનો પણ ધીમે ધીમે એ ઉપયોગ કરતા થયા છે। તો એ રીતે જોઈએ તો પ્લેટફોર્મ છે એ ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થીઓ માટે, સ્ટુડન્ટ માટે ખાસ તો, અને ટીચર માટે। એ વિદ્યાર્થીઓ સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકાય, તો એના માટે એક સરસ વ્યવસ્થા એ ઓનલાઈન ઇન્ટરનેટે કરેલી છે, ધેટ ઇઝ બ્લોગ રાઇટિંગ। એમાં તમે તમારું મટીરિયલ છે એ અપલોડ કરી શકો છો, વિડીયોઝ પણ અપલોડ થઈ શકાય છે, ટેક્સ્ટ કોઈ પણ પ્રકારની સીધી ડાયરેક્ટ ટેક્સ્ટ પણ તમે પેસ્ટ કરી શકો છો। એવી રીતે ટૂંકી જો ફિલ્મ હોય, શોર્ટ ફિલ્મ, તો એને પણ આપણે એ બ્લોગ પર અપલોડ કરી શકીએ છીએ। એટલે બ્લોગ છે એનું અકાઉન્ટ જો ખોલવામાં આવે અને એમાં બધા યુઝર્સ છે એ જોડાય, અને ખાસ કરીને એક કમ્યુનિટીના યુઝર હોય, દાખલા તરીકે કોમર્સના સ્ટુડન્ટ હોય, FY બીકોમથી લઈને માસ્ટર સુધી એમાં જોડાય, તો એ બધા પ્રકારના સ્ટુડન્ટને કન્ટેન્ટ છે, સારા સારા વિડીયોઝ છે, સારું મટીરિયલ છે, કોઈના સારા વિચારો છે એ આપણને એમાંથી એ મળતા હોય છે। એટલે બ્લોગ છે એ વાઇડ છે, અને તમારું સારું જો બ્લોગ રાઇટિંગ હોય, બ્લોગનું કન્ટેન્ટ સારું હોય, તો તમને ઇન્ટરનેશનલ યુઝર પણ મળતા હોય છે, વિદેશમાંથી પણ એવા સ્ટુડન્ટ હોય છે કે જે તમારો બ્લોગનો ઉપયોગ કરતા હોય છે। અને બ્લોગમાં પણ હવે કન્ટેન્ટ ઘટાડી નાખવામાં આવ્યું છે, એને માઇક્રો બ્લોગ આપણે કહીએ છીએ, જે ટ્વિટર છે એ માઇક્રો બ્લોગ છે। તો એવી રીતે સોશિયલ મીડિયા, એમાં આપણે ખાસ કરીને ફેસબુકની વાત કરીએ જેની શરૂઆત 2004માં કરવામાં આવેલી હતી, તો એ 2004 પહેલા ઓરકુટ નામનું એક પ્લેટફોર્મ હતું, પણ હવે 2004 પછી એ ફેસબુક છે એ માર્કેટમાં આવ્યું છે, અને ફેસબુકનો પણ આપણે એ ઉપયોગ કરતા હોઈએ છીએ। અને સોશિયલ મીડિયા એટલે સામાન્ય રીતે ફેસબુક અને વોટ્સએપ, એ બંને એ ખૂબ જ પ્રચલિત પ્લેટફોર્મ છે, અને એ સૌથી વધારે એ ટાઈમ કિલિંગ પ્લેટફોર્મ છે। એટલે એની ઘણી બધી એમાં ડિસ્કશન આપણે કરવાની છે આજે, તો એની થોડી બધી વાત હું તમને અત્યારે તમારી સામે નહીં રજૂ કરું, પણ આ જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ એના એની 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 આપણે યોગ્યતા નક્કી કરવાની છે કે એ સમાજ માટે ઉપયોગી છે કે ઉપયોગી નથી, રાઈટ? ઘણી વખત હું અત્યારે વોટ્સએપની વાત કરું કે વોટ્સએપ ઉપયોગી છે કે નહીં, તેમાં પહેલી ઉપયોગીતા તો એવું કહી શકાય કે વોટ્સએપનું મેં ગ્રુપ બનાવ્યું છે એટલે દરેક વિદ્યાર્થીઓ સુધી હું સરળતાથી પહોંચી શક્યો છું। જો વોટ્સએપ ન હોત તો મારે દરેક વિદ્યાર્થીને ફોન કરવા પડે, અથવા તો
એડવાન્સમાં ગઈ કાલે ક્લાસમાં એને મેસેજ આપવો પડે. તો વોટ્સએપનો ગ્રુપ એ મારો હરતો ફરતો ક્લાસ છે. એક સાથે હું બધા વિદ્યાર્થીને મેસેજ એ વોટ્સએપમાં આપી દઉં છું. બીજી એક બહુ મહત્વની વસ્તુ જોવા મળે છે, એ ખાસ તો મટીરિયલ શેરિંગની. વોટ્સએપની આપણે વાત કરી તો કે એક સ્ટુડન્ટ પાસે મટીરિયલ હોય એટલે આખા ક્લાસને એ મટીરિયલ મળી જતું હોય છે. એટલે કોઓપરેશનની જે ભાવના છે એનું પણ એ ડેવલપમેન્ટ છે એ જોવા મળે છે. તો આવી રીતે એ આપણે જોઈએ તો આપણે આજે ચર્ચા કરીએ અને તમે ખૂબ જ આનો ઉપયોગ કરો છો એટલે તંદુરસ્ત ચર્ચા આની થશે. આનો વિડીયો પણ આપણે રેકોર્ડિંગ કર્યું છે અને આને યુટ્યુબમાં આપણે અપલોડ પણ કરશું, એમ કોમના સ્ટુડન્ટની જે આ ચર્ચા છે, રાઈટ? તો આપ દરેકને વિનંતી કે આપ થોડું જ્યારે ચર્ચા કરો ત્યારે એને એ કન્ટેન્ટને એ થોડું તમે વ્યવસ્થિત રીતે મઠારી અને રજૂ કરશો તો એ ખૂબ જ વધારે એ અનુકૂળતા રહેશે. તો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ કે એની શરૂઆત છે એ તમે એ ડિસ્કશનની કરો. સામાન્ય રીતે મોડરેટિંગની ભૂમિકામાં એટલે કે બે સ્ટુડન્ટની આપણે નિમણૂક કરતા હોય છે, જે સ્ટુડન્ટ છે એ પોતે લખતા હોય, જે અન્ય સ્ટુડન્ટ ડિસ્કશન કરે બંને સ્ટુડન્ટથી લખતા હોય છે અને છેલ્લે પછી એ કન્ક્લુઝન એ કરતા હોય છે. તો એમાં આપણે સિનિયર અને જુનિયર બંને સ્ટુડન્ટ છે તો આપણે સિનિયર સ્ટુડન્ટ છે એ આશીર્વચનો એટલે કે જુનિયર વિદ્યાર્થીને ડિસ્કશન કેવી રીતે કરવી, પાર્ટિસિપેશન કેવી રીતે કરવું એ પણ થોડું એને માહોલ બંધાય એ માહિતગાર થાય તો એટલા માટે આપણે સિનિયરને પણ સાથે રાખ્યા છે. સિનિયરમાં ઘણા બધા સારા સ્ટુડન્ટ છે એ હું પ્રશાંત સોલંકી છે, બલભદ્રસિંહ છે, શિયાળ વેગડ છે, રાઈટ? આ બધા જયદીપ દિહોરા છે, પછી રાજન કરીને સ્ટુડન્ટ છે, તો ભારતી પરમાર એ પણ આપણા ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે. તો એવા ઘણા બધા સ્ટુડન્ટ છે એ આપણે જોઈન થયા છે અને જુનિયરમાંથી પણ ખૂબ જ ચુડાસમા મીરા છે જે આપણા એ રેન્કર છે અને જુનિયરમાંથી પણ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી 10 થી 12 લેક્ચર મેં લીધેલા છે. એમાં અમુક વિદ્યાર્થીઓ પ્રત્યે મને ખૂબ જ આમ જેને કહેવાય ને કે એ મારા વિષયમાં એ માહિતગાર છે, મારા વિષયમાં એને ધે આર પાવરફુલ. એમાં કુણાલ અને એ જેમ સોલંકી, પ્રશાંત આપણું જે સોશિયલ મીડિયા સંભાળે છે થર્ડ સેમેસ્ટરનું, એમ આપણે કુણાલ ને સોશિયલ મીડિયાની જવાબદારી એ આપેલી છે અને એની સાથે એ ગર્લ્સમાંથી એની જવાબદારી છે એ આપણે હડિયાને આપેલી છે. તો એ બંને સાથે મળીને એ આપણું છે એ ગ્રુપ છે એ સંભાળે છે. તો આજે મોર ધેન 20 સ્ટુડન્ટ એ જોઈન થઈ ગયા છે. તો આપણે બે સ્ટુડન્ટને ફર્સ્ટ સેમેસ્ટરમાંથી એ એન્કરિંગની ભૂમિકામાં એ આપણે અહીંયા સોશિયલ મીડિયા પર છે એટલે એમને આપણે આપીએ છીએ. તો એમાં સૌ પ્રથમ તો આપણો જે કુણાલ છે, જી કુણાલ, બીજામાં આપણે બીજા ઘણા બધા સારા સ્ટુડન્ટ છે પણ આઈ થિંક શ્રદ્ધા હરિયા, ઓકે, જી શ્રદ્ધા, હેલો, બસ વોઇસ પ્રોબ્લેમ હોઈ શકે. બીજા ઘણા બધા સારા સ્ટુડન્ટ છે, એક સ્ટુડન્ટ છે એ ક્લાસમાં ફર્સ્ટ બેન્ચ ઉપર બેસે છે, એનું નામ તો મને નથી આવડતું પણ કંઈ વાંધો નહીં, આપણે રેન્ડમલી બીજા કોઈ પણ સ્ટુડન્ટને એ આપણે જવાબદારી આપી. તો બીજા સ્ટુડન્ટમાં જોઈએ તો આપણે એક બોયસ અને એક ગર્લ્સ એવી રીતે આપણે જવાબદારીનું ડિસ્ટ્રીબ્યુટ કરીએ. તો ધૃતિ પંડ્યા, હેલો, યસ સર, આવશે? એટલે સર આમાં શું કરવાનું છે? આમાં છે ને સ્ટુડન્ટ છે એ પ્રતિભાવ આપશે, દરેક સ્ટુડન્ટ છે એ પોતાની વાત થી રજૂ કરશે, એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને હશે, રાઈટ? કોઈ સ્ટુડન્ટ સોશિયલ મીડિયાના વખાણ કરશે અને કોઈ સ્ટુડન્ટ છે એને ક્રિટિસાઇઝ પણ કરશે,
તો એ તમારે એની નોંધ કરવાની છે, અને પછી એનો વારો પૂરો થઈ જાય એટલે એને નામ સાથે તમારે એનું એ રેકોર્ડ રાખવાનો તમારી બુકમાં કઈ રીતે, અને પછી તમારે બીજાને ઓપોર્ચ્યુનિટી તક આપવાની છે, રાઈટ? એટલે પછી હું વચ્ચે નહીં બોલું, હું માત્ર સાંભળીશ, અને મને એવું લાગશે કે કઈ નવો વિચાર મને આવશે તો હું પણ એ નવો વિચાર છે તમારી સામે રજૂ કરીશ. એટલે આમ જુઓ તો હું પણ એક પાર્ટિસિપન્ટ જ છું, કે આના વિશે મારે પણ કંઈ કહેવું હોય તો આઈ વિલ ટેલ યુ. અને તમે એટલે બંને જજીસની ભૂમિકામાં, આમ જેને કહેવાય ને કે જજનું કામ તમારે કરવાનું છે, બરાબર છે? ઓકે સર. એટલે એકદમ બહુ ઈઝી છે. આપણા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું બેન, આવડે કે ન આવડે ચિંતા નહીં કરવાની, જેવું અને જેટલું આવડે એટલું. આપણે તો શીખવા માટે ભેગા થયા છીએ, એટલે શરૂઆતમાં જેટલું આપણને આવડે એટલું શીખીએ, ટેન્શન નહીં લેવાનું, રાઈટ? તો હું એ તમને શરૂઆત કરાવી દઉં છું, કુણાલ અને ધૃતિ પંડ્યાને હું એ ડિસ્કશનની શરૂઆત કરાવી દઉં છું. અને ડિસ્કશનની શરૂઆત એ હું કોનાથી કરાવું એ હું તમને કહું, કે આપણા એક સરસ મજાના સ્ટુડન્ટ છે એને જ કહું હું. થર્ડ સેમેસ્ટરના સ્ટુડન્ટ છે, જેને જેનો થર્ડ સેમેસ્ટરમાં આખી યુનિવર્સિટીમાં રેન્ક આવેલો છે, એનું નામ છે સિરલ વેગડ. તો હું સિરલ વેગડ છે એ ડિસ્કશનની શરૂઆત કરશે, પછી કુણાલ અને એ ધ્રુતિ એ બંને એ દરેકને પછી એ રિક્વેસ્ટ કરશે, રાઈટ? તો આપણે એક ડિસ્કશન કરીએ, જોઈએ આપણે કેવું કરી શકીએ છીએ, રાઈટ? યસ સર. ઓકે. હા તો ધ્રુતિ, તો તમે સોશિયલ મીડિયાના કઈ બાજુ છો, એટલે કે ફાયદા તરફ કે ગેરફાયદા તરફ, એ જી પહેલા બરાબર, ડિસાઈડ કરી નાખો. વેરી ગુડ. ધ્રુતિ આઈ થિંક લેફ્ટ થઈ ગઈ, કે નેટ પ્રોબ્લેમ ના હિસાબે. એક જ મિનિટ, ધ્રુતિ એક લેફ્ટ થઈ ગઈ છે, જસ્ટ ધ્રુતિની સાથે બીજા સ્ટુડન્ટને પણ આપણે બીજી ગર્લ્સને પણ એપોઇન્ટ કરી દઈએ, એટલે લેફ્ટ થવાનો કે પેલું થાય તો એ વાંધો આવે નહીં. હા ઓકે સર. માટે આપણે ભૂમિબા ઇઝ ધેર સર્વૈયા? ભૂમિબા હાજી સર. આર યુ ગોટ માય પોઈન્ટ? યા સર યા. આજે આપણે સોશિયલ મીડિયાની ચર્ચા કરવાના છે, એમાં આપણે બે જજની નિમણૂક કરીએ છીએ. તો ગર્લ્સમાં આપણે ધ્રુતિ પંડ્યાની નિમણૂક કરી, પણ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે ઈ સીએસ લેફ્ટ. જી જી હેલો. જી જી હા સર, ભૂલથી લેફ્ટ થઈ ગઈ હતી. ઓકે ઓકે છે ને, ઓકે. તો તમારી સાથે છે ને સર્વૈયા ભૂમિકા બા પણ રહેશે, બરાબર છે? એટલે એ તમને સપોર્ટ કરશે, એટલે તમે બંને છે એન્કરિંગ ની ભૂમિકામાં, અને કુણાલ છે એ એકલો રહેશે, એમાં કઈ વાંધો આવશે નહીં, બરાબર છે? ઓકે. તો આપણે આજે રિક્વેસ્ટ સૌથી પહેલા કરી છે સિરલ વેગર્ડ ને, કે જે આપણી ડિસ્કશન ની એ શરૂઆત કરશે, રાઈટ? યસ સર. તો ધ્રુતિ, તો તારે સોશિયલ મીડિયા ની પોઝિટિવ સાઈડ રહેવું છે કે નેગેટિવ સાઈડ? પોઝિટિવ. પોઝિટિવ. યસ. તો ફર્સ્ટ ટોપિક શું તું કહી શકીશ સોશિયલ મીડિયા ને પોઝિટિવ લઈ જવા માટે? એટલે આમ પોલિટી રિલેટેડ હોય કે બધા રિલેટેડ? બધા રિલેટેડ, ગમે એમ. તારું સોશિયલ મીડિયા નું પોઝિટિવ વિશે તારે બોલવાનું, અને જે બોયસ માં જે છે એને નેગેટિવ વિશે બોલવાનું. તો ફર્સ્ટ હું બોલું છું કે આજે સોશિયલ મીડિયામાં સૌથી હાઈએસ્ટ જે મેસેન્જર યુઝ થાય છે એ વોટ્સઅપ છે, સેકન્ડ નંબરે ફેસબુક, અને થર્ડ નંબરે યુટ્યુબ આવે છે. તો એ પોઝિટિવ સાઈડ થઈ કે સોશિયલ મીડિયાનો લોકો બહુ ખૂબ જ સારો ઉપયોગ કરે છે, અને બહુ ઝાઝા લોકો ઉપયોગ કરે છે, જેના લીધે તેને જીવનમાં સરળતા રહે છે. સેકન્ડ બોયસ માં જે નેગેટિવ સાઈડ છે તે તેનો એક ટોપિક રજૂ કરશે. કોણ છે? યસ, આઈ એમ કૃણાલ. હા યસ કૃણાલ, તો યોર નેગેટિવ સાઈડ ફોર સોશિયલ મીડિયા, યોર ફર્સ્ટ ટોપિક પ્રેઝન્ટ. મેં જર્મનનો એક રિપોર્ટ વાંચ્યો હતો, તેમાં હતું કે 3માંથી એક વ્યક્તિ સોશિયલ મીડિયાને કારણે ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. તો આ એક બહુ જ નેગેટિવ ઇફેક્ટ છે જે સમાજના લોકોને એક વ્યસનના માર્ગ તરફ દોરી રહ્યું છે. ત્યાંનો નેગેટિવ પાસો છે. સરસ. હવે જેને પોઝિટિવ સાઈડ રહેવું હોય ઈ અને નેગેટિવ સાઈડ રહેવું હોય ઈ પ્રમાણે તે બધાના બંનેના જે સાઈડ હોય ઈ સાઈડ લઈ લે, અને બંને બધાના સાઈડ વિશે એક એક વાક્ય બોલે.
હેલો સેમ બનવાળા જી એ બરાબર સિરલની વાત સાચી છે કે સૌપ્રથમ જ્યારે એ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે કે મારું નામ આ છે, હું સેમેસ્ટર વનમાં અભ્યાસ કરું છું અને મારો વિચાર એ સોશિયલ મીડિયા માટે એ પોઝિટિવ અથવા નેગેટિવ છે, એ રીતે આપણે વાત કરશું તો આ એન્કરોને એ તમારા નામથી લખવામાં થોડું એ સરળતા રહેશે, રાઈટ? તો સેમ વન માંથી કોણ આવશે ફર્સ્ટ, પોઝિટિવ સાઈડ કે નેગેટિવ સાઈડ ની એક ટોપિક વિશે કહેવા માટે? હેલો યસ, હેલો, હા યસ. મારું નામ બારણ સંદીપ અશોકભાઈ, હું સ્ટ્રીમ વન માં અભ્યાસ કરું છું. જી જી હેલો, અને હું સોશિયલ મીડિયાની નેગેટિવ સાઈડમાં છું, એને એનું રીઝન છે કારણ કે આપણે હાલમાં જ તે આ સોશિયલ મીડિયાને કારણે અફવાઓ ફેલાઈ રહી છે. હજી હાલમાં જ 2 દિવસ પહેલા એક ઓલું કોન્સ્ટેબલ ને હતું, એ સાવ નેગેટિવ સાબિત થયું આજે. હા સાચી વાત છે. એટલે એન્કરની ભૂમિકા હવે આવશે કે એમને જે સ્પીકર બોલી લે એટલે એને પછી તમારે એને થોડું સપોર્ટ કરવાનો કે નહીં, તમારી વાત સાચી છે કે એ અફવાઓ ફેલાઈ રહી છે, એ રીતે તમારે થોડુંક એને સપોર્ટ કરવાનો, રાઈટ એન્કરે? હા યસ સર, હા સંદીપભાઈ, બાર તમે જે વાત કરી તે મને સાચી લાગી રહી છે. અફવાઓનું પ્રમાણ ઘણું સોશિયલ મીડિયામાં હોય છે. ઘણીવાર કોઈ રાજકારણીઓ કોઈ પણ યોજનાઓ બહાર પાડતા હોય છે પણ હકીકતમાં તે હોતી નથી, અથવા તો અન્ય કોઈ ખોટી માહિતી પણ સોશિયલ મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે. આ બાબતમાં હું સહમત છું તમારી સાથે. અને બીજું એક બીજું એક બીજું રીઝન છે કે એને સાયબર ક્રાઇમ કે આપણે ચીટિંગ ચીટિંગ બહુ થઈ જાય, પૈસા બાબતે, મની બાબતે, કે તમને ઓટીપી મંગાવે કંપની વાળા પણ બેંક કોઈથી ઓટીપી ન માંગે, યસ યસ એ તમને રૂબરૂ બોલાવે. આ તો અલગ અલગ નંબર ઉપરથી ફ્રોડ આવે, એટલે જો વોટ્સઅપ માં તમે લિંક આવી આપણે વોટ્સઅપ ઉપયોગ કરવાના તો એમાંથી આપણો બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ હોય નંબર, યસ યસ એટલે વોટ્સઅપ ના કારણે પણ ફેલાઈ શકે છે એમ સાયબર ક્રાઇમ. હા એ વાત પણ તમારી સાચી છે. રાઈટ, પછી એનો પોઝિટિવ સાઈડ ઈ પણ છે કે અત્યારે આપણે બધા ઓનલાઈન લેક્ચરમાં જોઈન્ટ થયા તો ઈ સોશિયલ મીડિયાના કારણે જ તે. હા હા ઈ તમારી વાત સાચી, પણ આમાં તમને કેમ ખબર છે કે જે વ્યક્તિ છે ઈ જ વ્યક્તિ છે? આ વોટ્સઅપ કોઈ બીજું યુઝ કરતું હોય તો એને આ ઇન્ફોર્મેશન ગલત થઈ ગઈ ને, આ બીજે જેને તમારે મોકલવાની હતી એની એની જોડે શેર ના થઈ, બીજા જોડે શેર થાય ને. Good morning to one and all. I Balbaz Jijala and I'm studying in SAM 3. I'm with positive side of social media. તમે જેમ વાત કરી એમ કે પોલીસ કોન્સ્ટેબલ ની અફવા હતી, પણ there are lots of sites in social media જેમ કે ઓજસ છે, મારું ગુજરાત છે, જે તમને એક હકીકત કે સાચી માહિતી પુરવાર કરે છે. તો તમે અફવામાં જો રિલેટેડ થઈ જાવ તો તમે WhatsApp નો ખોટો યુઝ કરો છો, એના કરતા તમે જો ઓજસ ની સાઇટ યુઝ કરી લ્યો કે મારી મારું ગુજરાત ઉપર જે નોટિસ બોર્ડ છે ચેક કર્યો તો એ તો લીગલ સાઇટ છે. તો ઇટ્સ યોર સાઇટ કે તમે શું જોવો છો, અફવાને ફોલો કરો છો. અને આપણે 21st સેન્ચુરીમાં છીએ એટલે આપણે ખબર હોવી જ જોઈએ કે કઈ અફવા છે, અને આપણે ભણેલા ગણેલા છીએ તો અફવાથી માર્ગે ફેલાઈ જવું. પણ આમાં તો એક અફવામાં પાછી એમાં ઓલા હું કહું અધિકારીની સાઈન પણ આવી જાય, એ કોણ કરે? પછી આપણે થોડોક તો વિશ્વાસ બેઠે કે નહીં આ સાચું હોઈ શકે. મેં શું કીધું, આપણે અત્યારે જોઈએ છીએ કે લીગલ સાઇટ્સ કઈ છે, કોઈ પણ કોન્સ્ટેબલ કોઈ પણ ગવર્નમેન્ટ ભરતી છે એને બધા કોણ ફોલો કરશે? ઓજસ, એક સરકાર એક માન્યતા આપેલી છે કે ઓજસ છે, મારું ગુજરાત છે, એને ફોલો કરવાની. તો ભાઈ આપણે શા માટે બીજી ફોલો કરીએ? આપને ખબર જ છે કે લીગલ સાઇટ કઈ છે તો દોરવણી કરવાની જરૂર જ નથી. અને જો તમે નેગેટિવ સાઇટ જોશો, નેગેટિવ સાઇટ જોવા રહ્યો તો પોઝિટિવમાં અત્યારે સરકારી જેટલી જોબ છે એની ઉપર જે બધા લાગ્યા છે એ બધા ઓજસ થી જ લાગ્યા છે, એ બધાની સાઇટ ની એની માહિતી પરથી જ લાગેલા છે ને, કઈ ખોટી અફવા થી દોરાઈને કર્યું નથી કોઈએ. સાચી વાત છે તમારી, સાચી વાત છે. લેકિન પણ આ એક તો ટૂંક સમય માટે પણ આ અફવાનું આમ ચક્કર તો ચાલે છે ને આ સમાજમાં. હા એ વાત પણ તમારી સાચી, ટૂંક સમયમાં લોકો. હા બોલો. ગુડ મોર્નિંગ એવરીવન, માય નેમ ઇઝ સર્વેયા ભૂમિકાબા, સેમ વન.
હવે હું કઈક કહેવા માંગુ છું કે કોઈ પણ છે ને બાબત હોય ને એની બે સિક્કાની બે બાજુ જેવું હોય, જેની પોઝિટિવ સાઈડ હોય ને એનું નેગેટિવ મળવાનું જ છે આપણને. એટલે આપણે કોઈ ભી હોય તો આપણે હવે એટલા તો ભાઈ કે છે એમ કે આ પોલીસ કોન્સ્ટેબલ નું આ છે તે છે, પણ હવે આપણે એટલા તો કેપેબલ છીએ તે કે કોઈ ભી ઇન્ફોર્મેશન આપણને મળે તો આપણે તરત તો એ સાચું માનવાના જ નથી, બે ત્રણ જગ્યાએ આપણે ગોતવાના જ છીએ કે આ સાચી ઇન્ફોર્મેશન છે કે નહીં. એટલે જો આપણે હવે આપણી રીતના ડિપેન્ડ છે કે એ કોઈ ભી ઇન્ફોર્મેશન હોય એ આપણે સાચી માનવી, પોઝિટિવ વે લેવો કે નેગેટિવ, એમ તો બધી રીતે આ વાત તમારી સાચી છે, બરોબર છે. બટ બધા જ લોકો એજ્યુકેટેડ તો નથી હોતા ને. એજ્યુકેટેડ ની વાત નથી, કોઈ પણ વસ્તુ હોય તો આપણે એને ગોતવું તો પડે ને કે આ સાચું છે કે નહીં, આપણે બે જણાને પૂછવાના તો છીએ જેમ. હા એ વાત તો સાચી, પણ અમુક જાજા એજ્યુકેટેડ ન હોય તો ગવર્નમેન્ટ ની એક્ઝામ શું કામ આપી શકે, એના માટે લાયકાત તો જોઈએ ને. જો એજ્યુકેટેડ નથી તો આમાં જશે જ કેવી રીતે? તો આપણે કોન્સ્ટેબલ ની વાત કરી, પણ અન્ય જે આ ભાઈ કે છે અન્ય જે લિંક આવતી હોય છે બધી એપ્સ ડાઉનલોડ કરવાની, અથવા તો કોઈ પણ આપણે વિડીયો જોતા હોય છે ત્યારે કોઈ પણ એપ્સ ના જે વિડીયો આવે છે લિંક ડાઉનલોડ કરો, અમારી એપ ડાઉનલોડ કરવાથી તમે પૈસા કમાઈ શકશો, એવી જે નાણાકીય બાબતોના પ્રશ્ન પણ ઉદ્ભવે છે. અને આ સાયબર ક્રાઇમ થાય એમાં તો એની સ્પેશિયલ તમે કહો કે વેબસાઇટ હોય શકે, એ વાત તમારી સાચી, પણ થાય તો છે ને ટૂંક સમયમાં જ બની જ ગયેલા છે. હેલો, કોઈ છે કોઈ બની જાય. નીતિનભાઈ બોલો, તમે બોલો. હેલો, યસ યસ. મારું નામ નીતિન સોલંકી, હું સેમ વન માં અભ્યાસ કરું છું, એમ કોમ સેમ વન. જ્યારે આપણે કોવિડ ચાલતું હતું, હેલો, જ્યારે આપણે કોવિડ ચાલતું હતું ત્યારે સર એમાં કેવું હતું કે ગેસનો જે પ્રોબ્લેમ થયો હતો આપણે ઓક્સિજનનો, એ વખતે સોશિયલ મીડિયામાં ઘણું આવ્યું હતું કે આ દવાખાનામાં આટલી જરૂર છે, આ દવાખાનામાં આટલી જરૂર છે, અને તેના માટે પ્લાન નાખવા માટે પૈસાની જરૂર છે. એની કેટલી બધી લિંક સોશિયલ મીડિયામાં ફરતી હતી, અને જેમાંથી મારી પાસે 3-4 લિંક એવી આવેલી હતી કે જેને તમે ડીપમાં જોવો ને, ગૂગલમાં જઈને એનું ડીપ જોવે ને, તો એ જે આપણે જે સંસ્થા હોય એ હોય ભારતની બહારની. મેં 2-3 એવી સર્ચ મારી જે ભારત બહારની સંસ્થા હોય અને ખાલી ફોટાની લગાડીને મૂકી દીધું હોય કે ઇન્ડિયામાં આની જરૂર છે, સ્થાપવા માટે પૈસાની જરૂર છે ઓક્સિજનના પ્લાન્ટની. એટલે સોશિયલ મીડિયાના કારણે આવું થઈ શકે છે, પૈસાનો દુરુપયોગ કરી શકે છે લોકો. તમે એના લીધે જેને નહોતા ઓક્સિજન મળતા એને તો મળ્યા ને, કોવિડ હતું તો કોઈ જગ્યાએ જગ્યાએ જવાનું તો નહોતું, આપણને એ તો ખબર પડતી હતી ને કે આને જરૂર છે તો ત્યાં સુધી પહોંચી રહે એમ. એ વાત સાચી, પણ પૈસાનો તો દુરુપયોગ જ થાય ને, કારણ કે જે જો હું કોઈને ખોટું નથી લગાડતો, પણ જે મેં સાઈટ ચેક કરી ને એક બરોબર છે, એ સંસ્થા હતી લંડનની, નામ એનું લેવાય એમ નથી, હું પછી કાસ્ટના રિલેટેડ છે નામ નથી લેતો, પણ એ હતી હાવ અલગ જ સંસ્થા, ખાલી 2 ફોટા મૂકેલા હતા ઓક્સિજનના બાટલાવાળા જરૂર હોય એવા, અને નીચે લખી નાખ્યું હતું ઇન્ડિયામાં જરૂરત છે, તમે પ્લાન્ટ સ્થાપવા માટે પૈસાની જરૂરત છે, તમે મોકલાવો. હવે હતી લંડનની સંસ્થા પૂરેપૂરી, બધું ત્યાંનું સ્થાપિત હતું, તો હવે એનાને ઇન્ડિયાને શું લેવા દેવા હોય? હા એ વાત સાચી, પણ આપણે કોઈ બી માણસ હોય રૂપિયો દેતા પેલા છે ને 100 વખત વિચારે, એટલે જો કોઈ બી ફાળો દે ને તો એ આપણે જોઈ કાઢવી ના દેતા હોય, કોઈ એમનામ તો દેવાના છે જ નહીં, તો પછી ફાળો દેવા વાળા માંથી જોવા વાળા 10 માંથી 2 કા 3 જ હોય કે ક્યાં જાય છે, હું જાય છે, બાકી કોઈ એ લોકોને ફાળો દેવા વાળાને જોતા નથી ક્યાં જાય છે, તો મંદિરોમાં તો ઢગલો બંધ જાય છે કરોડો રૂપિયા. હા સાચી વાત છે નીતિનભાઈ તમારી, પણ આ બેને કીધું એમ કે કોઈ પણ સિક્કાને બે પહેલો હોય છે, આથી તેની પોઝિટિવ અને નેગેટિવ. હા પોઝિટિવ હતા એમાં, ક્યાં ના છે પોઝિટિવ તો હતા જ તે, પણ ઘણી વાર આવું પણ બની જાય છે એમ કે કોઈ અલગ સંસ્થા ઇન્ડિયા બહારની નામ ઇન્ડિયા નું લઈને પૈસા કમાઈ જાય છે, સમજ્યા તમે? હા સોશિયલ મીડિયાના આ એક ગેરફાયદો પણ છે એમ, મેં જોયું હતું ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું
ઇન્સ્ટાગ્રામ માં જ લિંક આવી હતી, મેં ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ આખું સર્ચ કરીને એનું સંસ્થાનું આખું આઈડી બાઈડી બધું ચેક કર્યું હતું, અને મેં જોયું તારે મને ખ્યાલ આવ્યો કે આ છે આખી લંડન ની સંસ્થા, અલગ જ છે એનું કામકાજ, એ અલગ છે અને એ ખાલી પૈસા લેવા માટે સંસ્થામાં પૈસાની જરૂર હશે ને ત્યારે, એટલે ઇન્ડિયાનું નામ ચડાવીને ઇન્ડિયાના 2-3 ફોટા ચડાવ્યા હતા કે ગેસની જરૂર છે ઓક્સિજનની, અને લિંક આપી દીધી કે આ નંબરમાં ટ્રાન્સફર કરો એમાં આ લિંકમાં. હા, ઈ છે ને જે નોન એજ્યુકેટેડ લોકો હોય ને ઈ લોકો આમાં ફસાય, બટ એજ્યુકેટેડ લોકો હોય ને તે લોકો તો બધું ચેક કરે જ તે. ઈ એટલે છે ને મેં ચેક કર્યું તો, એટલે હું કહી શકું છું મેં ચેક પૂરેપૂરું કર્યું હતું બધે બધું પહેલા લિંક આવી એટલે. એટલે આ ડિસએડવાન્ટેજ પણ થઈ શકે છે માનો સોશિયલ મીડિયા. હેલો એવરીવન, શું વાત છે તમારી? હેલો, માય નેમ ઇઝ ભારતી પરમાર એન્ડ હું સ્ટેટ 3 માં સ્ટડી કરું છું. આપણે ડિબેટ કરીએ છીએ તો જેમાં જે લોકો પોઝિટિવ સાઈડ છે એને પોઝિટિવ જ બોલવાનું છે, એને નેગેટિવ વાળા સાચું કે તમારે એવું ન કહેવાનું હોય કે હા તમારી વાત સાચી, એને પોતાનું સાચું કહેવડાવવાનું છે. એટલે તમે બે બાજુ રહ્યો એ ન ચાલે, એટલે જેને નેગેટિવ બોલે છે એકલું નેગેટિવ બોલો, પોઝિટિવ બોલે છે પોઝિટિવ બોલો, અને તમારે જે ચર્ચા કરવાની છે એમાં તમે એક્ઝામ્પલ એનું જે પ્રૂફ સાથે રજૂ કરવાનું હોય ડિબેટમાં અને આંકડા તમારે દેવા પડે એ તમારો એક પોઈન્ટ ગણાય. એટલે તમે ખાલી એમ કહો હા ભાઈ આ વાત તમારી સાચી, આ વાત તમારી સાચી એમ ન ચાલે, એટલે એ રીતના ડિબેટ કરો તમે લોકો. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, આઈ એમ સુનિલ મકવાણા, આઈ એમ સ્ટેન્ડિંગ ઇન સેમ 3 એન્ડ ટુડે આઈ એમ નેગેટિવ સાઈડ ઓફ સોશિયલ મીડિયા. And today my topic is, first of all, is a hacking. Hacking દ્વારા છે ને સોશિયલ મીડિયામાં આપણા પર્સનલ ડેટા ને ચોરી થાય છે અને આપણી પ્રાઇવેસી પણ છે ને એને એક જાતના ઓલામાં આવે છે. તો આપણે જો આપણો પર્સનલ ડેટા અને તે બધું આપણા ફોનમાં એમાં સેવ કરીને કોઈક હેકર દ્વારા જો તેની માહિતી બધી જપ્ત કરી લેવામાં આવે તો આપણને એક ફાઇનાન્શિયલ નુકસાન પહોંચે છે, જેના કારણે આપણને ખૂબ જ ફાઇનાન્શિયલ લોસ થાય છે. અને બીજો પોઈન્ટ છે કે લીડ્સ ઓફ એડિક્શન, એટલે કે લોકો આના એક વ્યસન તરફ વધી રહ્યા છે. એટલે કે લોકોને સવારે જાગતાની સાથે જ સૌથી પહેલા તો સોશિયલ મીડિયા તે ચેક કરવાની જરૂર પડે છે, અને રાતે સૂતા પહેલા પણ તે લોકો છે ને એને સોશિયલ મીડિયા વિના કશું કરી નથી શકતા, અને જો તેને દિવસમાં આખા દિવસમાં ટાઈમ મળે ને એને તો પણ તે સોશિયલ મીડિયાનો વધારે ને વધારે ઉપયોગ કરે છે, જે આપણે હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. પણ સોશિયલ મીડિયા દ્વારા આપણે જે રૂબરૂ નથી માહિતી મળતી તરત આપણને મળી રહે છે ને, ગમે તમે કહો છો કે વેલા ઉઠતા તરત, તો હા ગમે એવી સિચ્યુએશન હોય કોઈ બી ઇન્ફોર્મેશન હોય તો એ આપણને જાગતા તરત મળી જાય છે કે જે આપણે રૂબરૂ જઈને ન મેળવી શકતા હોય. અત્યારે જ આ કોરોનામાં બધા એક્સપાયર થઈ જતા હતા, ગુજરી જતા હતા, તો આપણને સ્ટેટસ ને એની દ્વારા જ ખબર પડતી હતી ને કોઈ બી હોય તો, કે આપણને રૂબરૂ તો પછી જાણ મળે છે. અત્યારે બધું સ્ટેટસમાં અને સ્ટોરીમાં એમ જ જોઈને આપણે બધું જાણી લઈએ છીએ, તો એ બી પ્લસ પોઈન્ટ છે ને. કોઈ પણ યુનિટ છે તો પોલીસ દ્વારા અત્યારે સાયબર સેલ હાલે છે, અને એના રિપોર્ટ પણ વોટ્સએપમાં કે કોઈ બી સોશિયલ મીડિયા ઉપર ફરે છે કે સાયબર સેલમાં તમે કમ્પ્લેન કરી શકો છો. ઓનલાઈન સ્કેમ થયો હોય, જે કઈ ફ્રોડ થયો હોય તમારા હેકિંગના, એનાથી તમે બહાર આવી જાઓ છો ને, એવા કેટલાય કેસીસ છે માણસ એમાંથી બહાર પણ આવી ગયા છે ફ્રોડની અંદર. અને એ 101 કે નન ઓફ કે નીલ કહેવાય થઈ શકે, ઘણી વાર એવું થાય છે કે ઓછા બહુ ઓછા કેસ એવા જોવા મળે છે. અને બધી એપ્સની અંદર પ્રાઇવસીની વ્યવસ્થા કરી ગૂગલે કરે જ, અને મેઇન તો આપણે એ પોઈન્ટ છે કે અત્યારે જેમ ઓનલાઈનની અંદર ફ્રોડ આવ્યા તો એ ફ્રોડમાંથી બહાર નીકળવા માટે સાયબર સેલની પણ ગવર્મેન્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી. અને જેમ આપણે એક હેબિટ છે મોર્નિંગની સાથે જ ફોન લેતા, તો એ નવી જૂની પરંપરા એ નવી પરંપરા લઈ લીધી, જેમ બધાને ઉઠીને ચા પી ડાયરેક્ટ છાપું લઈને હાથમાં બેઠવાની ટેવ હતી, છાપાની જગ્યાએ મોબાઈલ આવી ગયો. તો એ 19 સેન્ચુરી આપણે કેમ અલગ સેન્ચુરીમાંથી આમ નવા જમાના તરફ વળી આમ છાપાની જગ્યાએ મોબાઈલ લઈ લીધો, તો એ તો અત્યારનું રૂટિનનું થઈ ગયું છે, બધાને હેબિટ છે, પણ છાપાની જગ્યાએ ખાલી મોબાઈલ આવી ગયો એટલો ફેર છે. યા યુ બોથ આર રાઈટ, પણ એક વાત એ છે કે સોશિયલ મીડિયાનો આપણે એક એડિક્ટ ન થઈ જાવ છો. એમ સવારના ઉડા તમે બધી જે માહિતી કીધી કોરોનાની ને આ એક છાપાની વાત કરી બલભદ્ર,
તો એમાં એવું છે કે આપણે એ બધી માહિતી લઈ લઈએ, પણ એની સાથે સાથે દરરોજ ડેલી એનો ઉપયોગ કરવી એક એડિક્ટ થતું જાય ને પાછું. હા એ વાત બરોબર છે, તમે ફોન નહીં યુઝ કરતા હોય તમને તો હેબિટ હશે જ નહીં ને. હેલો, હું દવે જીજ્ઞા, સેમ 1 માં એમકોમ માં અભ્યાસ કરું છું. આપણે વધારે ઉપયોગ કરી આપણે જ કરીએ છીએ, એટલે પોતાના આપણે જ્યારે હેડિક થઈ તો એ આપણે વધારે ઉપયોગ કરીએ ત્યારે જ થઈએ છીએ ને, આપણે ઓછો ઉપયોગ કરવાનો. આપણને કોઈ કહેતું તો નથી કે વધુ ઉપયોગ કરો અને એને આદત તમે પાડી દો એ રીતના. આપણો નેગેટિવ પોઈન્ટ થયો કે નહીં સોશિયલ મીડિયા નો, આપણે એડિક્ટ ન થવું હોય તો પણ થઈ જાય કે નહીં? તમે કોઈ પણ વસ્તુ નો જાજો ઉપયોગ કરો ને એની આદત પડી જ જાય, તો આપણે સમજવાનું છે કે એનો કેટલો ઉપયોગ કરવો, વધુ કે ઓછો, એ આપણી ઉપર ડિપેન્ડેન્ટ છે, કોઈની ઉપર ડિપેન્ડેન્ટ. સોશિયલ મીડિયા આપણને નથી કેતું કે મારો યુઝ કરો એમ, આપણે જ એની યુઝ કરીએ છીએ. પણ સોશિયલ મીડિયા દ્વારા તમને લલચાવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે યુટ્યુબમાં જો તો તમે જોવો છો, સ્ટડી રિલેટેડ નથી જોતા, બટ અમુક મૂવી રિલેટેડ છે કે ગેમ રિલેટેડ વિડીયો જોવો છો, તો યુટ્યુબ વાળાનું એવું સેટિંગ છે કે જે રીતના તમે વિડીયો જોવો છો ને, તમે બીજા દિવસે તમારું યુટ્યુબ ખોલો ત્યારે એ જ ટાઈપના વિડીયો તમને ફ્રન્ટ પેજ ઉપર, હોમ પેજ ઉપર દેખાય છે, ત્યારે તમને એ લલચાવે છે ને, તેથી તમે તે જોવા તરફ પ્રેરાવ છો. અને બીજું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે ખુદ કરી શકીએ એ તમારી સાચી વાત છે, ફોનનો બરાબર, પરંતુ હજી હમણાં 2-3 દિવસ પહેલા જ તે ન્યૂઝપેપરમાં કે એક વિડીયોમાં હતું કે જર્મન કે લંડન સાઈડથી એક છોકરી હતી જે મોબાઈલનો દિવસમાં 14 કલાક ઉપયોગ કરતી હતી. 14 કલાક એટલે બહુ વધારે કહેવાય. એન્ડ પછી એના પેરેન્ટ્સે એને વધારે ઉપયોગ ન કરે એટલે 3 દિવસ માટે રૂમમાં પૂરી દીધી, પણ 3 દિવસ પછી ને ઓનલી ને 3 દિવસ ખાલી ખાવા પીવા દે અને જે જરૂર વસ્તુ હોય એ ત્યાં પહોંચાડી દેતા, અને 3 દિવસ મોબાઈલ અડવા ન દીધો તો એ છોકરી સાવ ડિપ્રેશનમાં વહી ગઈ, તેને આંખમાંથી આંખમાં પ્રોબ્લેમ થઈ ગયો. અને એ લોકો જ્યારે રૂમમાં ગયા ત્યારે એ છોકરી એને બેભાન અવસ્થામાં મળી, અને પછી લોકો ડોક્ટર આગળ લઈ ગયા અને પછી કીધો કે નહીં આને આનું બંધારણ થઈ ગયું છે, જો આ વસ્તુ એને આ વસ્તુનું બંધારણ થઈ જાય છે પછી તે ન મળે તો એ ડિપ્રેશનમાં વહી જાય છે. ઘણી જગ્યાએ તમે વિડીયોમાં કે છાપામાં વાંચ્યું હશે કે જે પબજી હતી કે ફ્રી ફાયર છે તેના લીધેથી લોકોને એ રમવા નથી મળતી તો એ સુસાઇડ કરી લે છે, એટલી હદ સુધી સોશિયલ મીડિયા છે. અને પછી બીજું કે અત્યારે એડિટનો જમાનો છે, તમે જોયું હશે કે ફેસબુક ઉપર કે વોટ્સએપ ઉપર કે જ્યારે એક ગમે એક વ્યક્તિનો ફોટો હોય એની યારે એડિટ કરીને એની બાજુમાં સાઈડમાં જ બીજી વ્યક્તિ લોકો બેસાડી દે છે ને, પછી એને બદનામ પણ કરી લે છે. અને પછી કે આપણે જ્યાં આપણે લોકો આજે બધા મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એમાં સોશિયલ મીડિયામાં આપણે ફ્રેન્ડ બનીએ છીએ, એકબીજાને વાતચીત કરીએ છીએ, એવું બધું કરતા હોઈએ છીએ, એમાંથી અત્યારે વધારે ભાગના જે આપણું જે યુવા છે એ સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરવાથી વધારે શું કહેવાય આમ એની ઉપર બહુ નકારાત્મક અસર પડે છે, એટલે જે યુવા છે એ ગેરરસ્તે દોરવાઈ જાય છે. આપણે યુવાન અવસ્થા છે એટલે ઘણા બધા બોડીમાં ચેન્જીસ થતા જ હોય છે, પરંતુ આજે એ લોકો એકબીજા જોડે વાત કરે છે પછી પ્રપોઝ કરી દે છે, આ બધું ખૂબ આગળ વધતું જાય છે. અને વચ્ચે જે એક્ઝામ્પલ હતું કે ફેસબુક ઉપર બે ફ્રેન્ડ બન્યા અને પછી લોકોએ પ્રપોઝ કરીને એક્સેપ્ટ કરી લીધું, ને પછી જયારે રિયલમાં મળ્યા ત્યારે એક જે ભાઈ હતા એ ખૂબ જ એજના હતા, છોકરી હતી નાની હતી, એટલે આવું પણ બને છે. અને સાયબર ક્રાઇમમાં અત્યારે આપણે જોઈએ છીએ કે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો જેમાં ઓનલાઈન પેમેન્ટ હોય છે આપણને એમ છે કે આવી જાય વસ્તુ, તો ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ છીએ પછી વસ્તુ આપણા ઘરે પહોંચતી પણ નથી એમ, એટલે સોશિયલ મીડિયા આ રીતે ગેરફાયદો છે આનો એમ. પણ પછી એનો ફાયદો તો એને પછી એનો ફાયદો લેવો કે ગેરફાયદો લેવો એ તો માણસ ઉપર ડિપેન્ડન્ટ છે ને. હાલ જો મને જ લઈ લો તો હું કઈ સવારમાં જાગીને કઈ ડેઈલી તો મોબાઈલ નથી લેતી, હું છેક મારે જ્યારે કામ હોય ત્યારે હું 12 વાગે જોઈ લઉં છું કે ભાઈ આમ આવું આવું આવ્યું છે, ઓકે પછી તો આપણે બંધ કરી દઈએ છીએ. પણ જે તમે
અત્યારે બધા કરતા હાઈએસ્ટ કંપની એપલ ની છે મોબાઈલ માં, તો એ એના ખુદ ના છોકરા ને મોબાઈલ અડવા નથી દીધો. જે મોટા મોટા ક્રિકેટરો છે, એક્ટરો છે, ખુદ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોતા જ નથી. એના અલગ માણસો રાખેલા હોય છે જે એના વતી મેસેજ કરે છે, એના વતી રિપ્લાય આપે છે. જે તમે ક્રિકેટર માં યુવરાજ નું નામ તો સાંભળ્યું જ હશે, તો યુવરાજ છે એને કોઈ દિવસ એને અકાઉન્ટ નહી અડતો જ નથી. જે એને આસિસ્ટન્ટ તરીકે રાખેલા છે એ જ એના રિપ્લાય આપે છે. આવા મોટા મોટા સેલિબ્રિટી પણ સોશિયલ મીડિયા થી દૂર રહે છે એમ. એનું રીઝન એ છે કે એ લોકોની ટેવ ના પડી જાય અને એનથી એ પોતાનું કરિયર બરબાદ ન કરે. આજે મોટા ભાગનું યુવા સોશિયલ મીડિયાના લીધે ગલત રસ્તે જાય છે. નહીં, તમે કીધું કે એ આસિસ્ટન્ટ રાખે છે, તો એ આસિસ્ટન્ટ એટલા માટે રાખે છે કે એને માહે ટાઈમ જ નથી સોશિયલ મીડિયા જોવાનો ને. એને ક્રિકેટ આ યુવરાજ છે એ ક્રિકેટ ની પ્રેક્ટિસ કરવા હોય એટલે એ પછી સોશિયલ મીડિયા જોવામાં એ વ્યસ્ત, ઓલામાં જ વ્યસ્ત હોય. આ જોવામાં એ ઓલા જ નથી કરતા. તમે બધા અસાઇનમેન્ટ ની રેડી કરો છો, એ ઓનલાઈન જ કરો છો, ગૂગલ માંથી જ સર્ચ કરો છો, તો કેમ પોઝિટિવ નથી, તમને હેલ્પ નથી કરતું? હેલો હેલો, ગૂગલ સોશિયલ મીડિયામાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર આવે, ફેસબુક આવે, ગૂગલ સોશિયલ મીડિયામાં નથી આવતું. સરે તો ઇન્ટરનેટ નું કીધું હતું, સોશિયલ મીડિયા નું ક્યાં કીધું? સોશિયલ મીડિયામાં ગૂગલ નથી આવતું, તમે સર્ચ કરી શકો છો અત્યારે. હેલો, તમે સ્વામી વિવેકાનંદ નું નામ તો સાંભળ્યું છે? હેલો, જી જી જી, યુ આર, યસ, ઓડિબલ, યુ આર ઓડિબલ. હેલો, જી સન, જી સંદીપ. હા, ઓલ સ્વામી નામ તો એની પાસે એપલ મોબાઈલ હતો કે રિયલમી હતો, તો પણ કેટલો વિકાસ કર્યો એમને. આ બેને કીધું કે તમે કઈ ડેઈલી થોડા આમ એની સાથે લટ લાગી જતો, એ સમયમાં મોબાઈલ કઈ નતો. હેલો સંદીપ, કોઈ એને સ્વામી વિવેકાનંદ કેટલો બધો વિકાસ વિકસિત વ્યક્તિ હતો. હા, તારો અવાજ આવે છે, બોલ. હેલો, હા, તો મારો કહેવાનું એટલું જ છે, સોશિયલ મીડિયાના કારણે વિકસી અટકી રહ્યું છે. સ્વામી વિવેકાનંદ પાસે કે મોબાઈલ પોઈન્ટ ની વાત. હા, બોલ આગળ. હા, તો સ્વામી વિવેકાનંદ પાસે મોબાઈલ નહોતા, તોય ઈ જમાનામાં બધું આમ એવું કહેવાય રેડી થતું હતું સોશિયલ મીડિયાના કારણે. સોશિયલ મીડિયા ન હતું તેના કારણે. અત્યારે સોશિયલ મીડિયા છે તોય પણ આ બધી અફવાઓ ને એવું બધું ફેલાય છે. પરિવર્તન સંસારનો નિયમ છે ભાઈ. સ્વામી વિવેકાનંદ વખતે મોબાઈલ ની જરૂર નથી, અત્યારે છે, કારણ કે દુનિયા થોડીક આગળ વધી ગઈ છે. ભારતીબેને કીધું કે એફબી માં અને યુટ્યુબ માં એવા કેસીસ થાય છે, તો અત્યારે ફેસબુક સિક્યુરિટી આપે તમારી પ્રોફાઇલ પ્રાઇવસી માટે, કે તમે કોઈનો સ્ક્રીનશોટ લેવા માંગો કોઈના પ્રોફાઇલનો, તમે સ્ક્રીનશોટ ન લઈ શકો. એવી સિસ્ટમ આવી ગઈ કે તમે એનો સ્ક્રીનશોટ ન પાડી શકો, વિડીયો રેકોર્ડિંગ ન કરી શકો. પછી જે ઓનલાઈન એપ્સ છે, આપણે જે અત્યારે જીપીએસસી ઓનલાઈન છે કે આવી અધર કોઈ પણ એપ છે, એની અંદર તમારે વિડીયો રેકોર્ડિંગ કરવો હોય તોય પણ સ્ક્રીન એલાઉ ન કરતી. તો એ ટાઈપની પ્રાઇવસી આવી ગઈ છે કે આપણે કોઈનો સ્ક્રીન રેકોર્ડિંગ ના કરી શકીએ, કે કોઈને ફોટો કોઈનો લઈ ન શકીએ. બીજું કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ આપણા ફોટા લઈ જાય, તો આપણે જો બીજાને ફોલો કરવા જઈએ અને જો આપણી, અને ઇન્સ્ટાગ્રામ એ પણ સિક્યુરિટી આપે છે કે આપણી પ્રાઇવેટ, આપણે પ્રાઇવેટ કરી શકીએ આપણું એકાઉન્ટ અને પબ્લિક રાખી શકીએ. જો એઝ અ વુમન છીએ કે ગર્લ છીએ, તો આપણે આપણે પ્રાઇવેટ નથી રાખો કોઈ આપણે ફોટા લઈ જાય, તેના માટે આપણે પબ્લિક ના કરીએ અને પ્રાઇવેટ રાખી દઈએ. તો ઇન્સ્ટાગ્રામ પણ એ બધી એપ્સ એવી ફેસિલિટીઝ આપે છે, આપણે એનો યુઝ કરી શકીએ. લાખો યુવાનો જો એના લીધે બગડતા હોય, એના નેગેટિવ સાઈડ જતી હોય, તો એટલા બધા એનથી ડબલ એવા યુથ છે કે યુટ્યુબમાં જોઈએ છે 1 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા, કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એના લીધે આજનો યુવાનને બ્લોક કરીને કે પછી નવી નવી માહિતી દ્વારા એ પોતે સ્વરોજગાર ઉભો કરે. અત્યારે આપણે પબજી કે ફ્રી ફાયર લઈએ, તો કોઈ છોકરો એના લીધે બગડે છે. પરંતુ જો એક સાઈડ જોઈએ ને, તો 13 વર્ષના 14 વર્ષના છોકરા ફ્રી ફાયર માંથી રમીને પોતે આખા એક શું કહેવાય યુટ્યુબ ચેનલ બનાવે છે, એના મિલિયન્સ ઓફ ફોલોઅર્સ છે. 13-14 વર્ષનો છોકરો જ છે જો તમે ઇન્ટરનેટમાં જોશો ને, તો યુટ્યુબ દ્વારા એ તમે કરી શકો, યુટ્યુબ દ્વારા કમાઈ શકો છો. પછી એક તિલક મહેતા કરીને છોકરો મુંબઈનો છે, હવે એને જ ઇન્ટરનેટ દ્વારા, ઇન્ટરનેટને નાનો છોકરો 9th સ્ટેન્ડર્ડમાં હતો, અત્યારે તો મોટો થઈ ગયો છે. એ છોકરો જે છે એને પોતાની જે કંપની ઉભી કરી દીધી આખી ડબ્બાવાળા કરીને છે, તો એને સોશિયલ, એને શું કર્યું, સોશિયલ મીડિયાનો યુઝ કર્યો બધે એવી રીતે પોતાના
પોતાની કંપની ખોલીને આખું ઓનલાઈન સિસ્ટમ ગોઠવી દીધી, તો સોશિયલ મીડિયાથી તમને ફાયદો જ થશે. હેલો હેલો હેલો, આઈ એમ દિવ્યા અને હું સેમ વન માં સ્ટડી કરું છું. હું પોઝિટિવ સાઈડ છું. યુટ્યુબના અત્યારે સમથિંગ 2 બિલિયન જેટલા યુઝર્સ છે. એમાં યુટ્યુબમાં એવું આપણને બધા લોકો જે લોકો શરૂઆત કરવા માંગે છે, જેમ કે કોઈને આરજે બનવું છે, કોઈને આર્ટિસ્ટ બનવું છે, કોઈને લેખક બનવું છે, તો એ લોકો એને જોઈ શકે છે. એમાંથી સારા સારા જે એજ્યુકેટર છે એને ફોલો કરી શકે છે, એને શીખી શકે છે. જેમ કે આજે આદિત્ય રાવલ છે, તે તેના એક્સપિરિયન્સ ને બધું શેર કરે છે કે તમે આવી રીતે તમારી શરૂઆત કરી શકો છો. એટલે ઈ યુટ્યુબ એક સારું માધ્યમ છે જેના થકી લોકો શરૂઆત કરીને શીખી શકે છે. અને જો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેવી રીતે એનો યુઝ કરવો ને કેવી રીતે એનો યુઝ ન કરવો. એટલે મારી પોઝિટિવ સાઈડ છે કે યુટ્યુબ થી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. અને યુટ્યુબમાં આપણે એમ કે છે કે લલચાવે, યુટ્યુબ લલચાવે છે. આપણે જે એક વિડીયો જોયું એને એની એના રિલેટેડ બીજા વિડીયો આવે, પણ એ આપણને લલચાવને નથી, એ એક ટોપિક ઉપર આપણને વધારે વિગતવાર માહિતી આપે છે. અને વધારે તમને એમ કે છે કે વધારે તમારે જો માહિતી મેળવવું હોય તો આ વધારાના વિડીયો આ રિલેટેડ જ છે, એ રીતનો છે. એટલે આપણને લલચાવતી નથી, આપણને વધારે વિગતવાર માહિતી આપે છે. હેલો બલભદ્ર સિજાલા, જેમ તમે કીધું કે એક પબજી માં બધા રમી રમીને યુટ્યુબ માં ચેનલ બનાવીને પછી ફોલોઅર્સ ને એટલે સબસ્ક્રાઈબર ને વધારે છે, તો તમે એક વચ્ચે એક કિસ્સો સાંભળ્યો હશે ન્યૂઝ પેપર માં આવ્યો કે આ પબજી માં રોયલ પાસ ખરીદવા અને વેપન્સ ખરીદવા માટે એક છોકરાએ તેના ફેમિલીમાં બેંક પાસબુક નો નંબર અને સાઇન લઈને એને ધીમે ધીમે કરીને 2 લાખ રૂપિયા ફેમિલીના વાપરી ગયા હતા. તો એક સોશિયલ મીડિયા ની નેગેટિવ સાઈડ થઈ ને, અને વચ્ચે તો એના લીધે થી એક છોકરાએ ખુદ એના પેરેન્ટ્સ ને મારી નાખ્યા હતા. તો આ શું કહેવાય, સોશિયલ મીડિયા નો બેનિફિટ કહેવાય? બલભદ્ર સિજાલા, ને તમે કીધું કે હા બોલી લે ફરી. હા, ઘરમાં એક વ્યક્તિ થી એક મોબાઈલ મોસ્ટ ઓફ હોય છે. પેલાના માણસો એવા હતા કે આખો દિવસ ભલે ગમે એટલું બહાર કામે જાય, પણ સાંજે આવીને બધા મેળ બેઠા ભેગા મળીને બેઠતા ને સુખ દુઃખ ની વાતો કરતા, એકબીજાના પ્રોબ્લેમ શેર કરતા. એની જગ્યાએ તમે આજે જોવો તો ઘરમાં ભલે ને 25 માણસો બેઠા હોય, પણ બધા પોતપોતાના મોબાઈલમાં હોય છે. એટલે જે આપણું જે સામાજિક જે આપણા લોકો વચ્ચે જે વાતચીત થતી હતી કે જે એકબીજાની વચ્ચે બધું શેર થતું હતું, એ બધું આજે બંધ થઈ ગયું છે. અત્યારે તમે જોવો તો બાપ ને દીકરો બેઠા હોય તો એકબીજાને બોલાવતા પણ નથી, અને તે પોતાની બાજુમાં બેઠેલી વ્યક્તિ જોડે વાત નથી કરતી, પણ આમ 100 કિલોમીટર દૂર જેટલે બેઠે હોય ને જે વ્યક્તિ એની આરે વાત કરતી હોય છે, અને ઘણીવાર એને જાણતી પણ નથી હોતી એમ. જી પાર્ટી, ઇટ્સ કોલ લીડ્સ ટુ આઇસોલેશન. હા, તે સાચી વાત છે. સામાજિક મીડિયા આજે આપણા જીવનને અસામાજિક બનાવી રહ્યું છે, તે વાત પણ સાચી છે. ને જેમ બલભદ્ર તે એમ કીધું કે આપણે સોશિયલ મીડિયામાં આપણે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં પ્રાઇવસી છે, તો સો યુ ટેલ અસ ટુ નોટ હેકિંગ ઇન ઇન્ડિયા. બલભદ્ર બધે જ કીધું છે, હેકિંગ બધે થાય છે, પણ એના માટે એની સામે સાયબર સેલ છે, પ્રાઇવસી છે. જો તમારે યુઝ કરવું છે તો હેકિંગ થશે જ તે, પણ એની સામે તમે જે પ્રોટેક્શન છે એ પણ તમારે તમે નજરઅંદાજ ના કરી શકો ને, આખાડા કાર ના કરી શકો ને, કે એની પ્રાઇવસી છે તે તમારે યુઝ કરવું છે, તો સાથે સાથે પ્રાઇવસી રાખવી પડે તો મળે છે ને. તમારે યુઝ કરવું, તમારે યુઝ કરવું છે અને પ્રાઇવસી જોઈએ છે, બે તમને આપે છે, પણ ક્યારેક હેકિંગ ના કિસ્સા બની શકે. પણ ઈ હેકિંગ ના કિસ્સા તો રેર કેસમાં બને છે ને, એટલે બનતા હોય, આમ એટલા બધા તો નથી બનતા ને કે તમારો મોબાઈલ કોઈ દી હેકિંગ થયો છે, અને એના માટે જવાબદાર આપણે પોતે જ છીએ ને. હમણાં જો તમે ન્યૂઝપેપર એક વીક અગાઉ જોયું હોય તો ભારતીબેને કીધું એમ કે બધા બાજુમાં બેઠતા નથી, કે કોઈ એવા હસ્તી નથી કે આપણા મોબાઈલ ની કોઈ હેકિંગ કરે, પરંતુ જેની આગળ વધારે ડેટા છે, જે મોટા મોટા વ્યક્તિ છે, એ લોકોનો હેકિંગ થાય છે. તમે જોશો કે જે આ મુકેશ અંબાણી છે એ એવો મોબાઈલ વાપરે છે કે એનું કોઈ દિવસ. હવે આપણા જો આપણા યુનિવર્સિટીના જે કેમ્પસ ઓફિસર છે એમનું ફેસબુક નું પેજ છે મારું ભાવનગર, એ હેક થઈ ગયું હતું. તો વિધિન એક દિવસની અંદર જ તે ખાનજી એને ફેસબુકમાં કમ્પ્લેન કરાવી આપણા જ ભાવનગરનો કિસ્સો, તો પાછું રિકવર થઈ ગયું, એ મળી ગયું.
તો એ યુઝ કરીને આપણે બેનિફિટ મળી શકે છે, એમને જે ખોવાયેલો ડેટા જે હતું એમનું પાછું પ્રોફાઇલ મળી ગયું એમને પાછું. ઇન્ફોર્મેશન લઈ લે તો એક દિવસ માં તો કેટલું લઈ લીધું હોય, અને એનું કામ ની વસ્તુ હેક જે માટે કર્યું હોય એનો લક્ષ્ય તો સિદ્ધ થઈ ગયો હોય ને આખો એક દિવસ માં. જી સંદીપ, હલો, તમે કહ્યું કે ખાલી એક દિવસ માટે, પણ એક દિવસમાં 24 કલાક આવે, એટલે ઈ 24 કલાકમાં સાયબર સેલ વાળા એને પકડી લીધો, એની માહિતી લઈ લીધી, પકડી લીધો એને, એની પર કેસ થયો, પકડી લીધો સાયબર સેલ માં, તો પછી ઈ આગળ જવાનું જ નથી ને સાયબર સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે એમાં. પણ ઇન્ફોર્મેશન બધી ગ્રેબ કરી લે પછી સજા થાય તો શું કામ નું આપણે? સોશિયલ મીડિયા છે તો જ ક્રાઈમ થાય ને, સોશિયલ મીડિયા ન હોય તો ઈ થવાનું છે હેકિંગ બેકિંગ. હેલો, પણ સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયા આપણા ફાયદાકારક માટે જ છે, અને જો હેકિંગ થાય, સપોઝ કે મને ખબર હોય કે મારું હેક થઈ ગયું એકાઉન્ટ, તો હું જે મારું બેંકની ઇન્ફોર્મેશન એવું બધું હોય મારું અકાઉન્ટ હેક થઈ ગયું છે, હેક તને કોઈ પૂછી લે. એક મિનિટ ભારતી, એક મિનિટ. એ સિરિયલ એમ કહે છે કે અમને ખબર પડે, તો સિરિયલ તમને ખબર ક્યારે પડે હેક થયું એમ કયો? હાલો, એ ખબર જ ન પડે, એ તો એક આ સોશિયલ મીડિયાનો હોય. અરે એમ નહીં, હા, એની હેક થઈ ગયો એને તમને ખબર પડી તો એ કેટલી કલાક વહી ગયું હોય કે આખો દિવસ વહી ગયો હોય, ચાર લગીમાં તો તમારી બધી ઇન્ફોર્મેશન ગ્રેબ થઈ ગઈ હોય. હા હા, બસ એમ વાત છે, ડાયરેક્ટ આપણે બધું વહી જ જાય તો શું કામનું, પછી શું કામનું, સોશિયલ મીડિયા છે જ નહીં એ એ પરિસ્થિતિ સર્જાણે એમ. હવે જો સુનિલ, હું તમને એક પ્રશ્ન કરીશ, સંદીપ અને સુનિલ, હવે તમે બંને હેકિંગ ના બીક થી અત્યારે શું કામ મોબાઈલ યુઝ કરો છો? તમે તો તમારું એકાઉન્ટ જ નહીં હોય ને એફબી માં કે ઇન્સ્ટા માં, તમારે બંને નું હશે, કારણ કે તમે તો બીઓ છો, નહીં જ હોય તમારું ઓબ્વિયસલી, કેમ કે તમને બીક લાગે છે કે મારો મોબાઈલ હેક થઈ જશે, એટલે તમે યુઝ જ નહીં કરતો હોય તો મને વિશ્વાસ છે પૂરો, નહીં જ કરતા હોય ને બંને યુઝ? ના ના, યુઝ કરવાનો પણ, એટલે પણ અરે એ વાત તમારી સાચી છે, સોય સોય, તમે કીધું સિક્કાની બે બાજુ હોય, ઓકે, પણ એના બહુ આ હેકિંગ થાય ને એ વસ્તુ અલગ છે એમ. વી આર નોટ ફ્રોડ ને હેકિંગ ને બધું અલગ બધું છે, એમાંથી બધું આ. હા બોલી લે સંદીપ. હેલો, એટલે આપણે હેકિંગ થવાના બીક થી આપણે એનો જે ફાયદાકારક ઉપયોગ છે પોઝિટિવ સાઈડ, ઈ આપણે લેવાનું બંધ ન કરવું જોઈએ. હેકિંગ થાય તો પછી આપણે સાયબર માં આપણે જાણ કરવી જોવે, પણ એનો જે પોઝિટિવ સાઈડ છે ઈ તો આપણે લઈ જ લેવો જોઈએ ને. યા, આઈ ટોટલી એગ્રી વિથ યુ. હા, બટ અમે એમ માનીએ છીએ કે આ બોલ સંદીપ, ભારતની વૃષ્ટિ એક અજબ ઉપર 135 કરોડ હશે, એમાંથી બધા તો એજ્યુકેટેડ નથી, એમાંથી મોસ્ટ ઓફલી અભણ હોય છે, ગામડાના લોકો આમ બધા, તો એની માટે તો દુરુપયોગ થાય. તમે કીધું કે આ એજ્યુકેશન હોય તો આવી તમે. હેલો, હા, ઈ માણસ જે ગામડાના છે એ ગામડા સુધી ઈ લોકોને એજ્યુકેટેડ બનાવે છે કોણ? એ લોકોને પાવરફુલ બનાવે છે કોણ? સોશિયલ મીડિયા દ્વારા તે ઈ લોકો તે વધારે ઓલા થાય છે ને, પરિપક્વ. આ તમે અત્યારથી નોટિસ કરો, જો અત્યારે આપણે 8માં હોય ત્યારે એક ક્લાસમાં 80 સંખ્યા હોય, અત્યારે જે ધીમે ધીમે આગળ જતા એ બધા અનએજ્યુકેટેડ થઈ જાય ને, પછી આગળ જતા તો એ બધી ન્યાથી જ પૂરું થઈ જાય એનો વિકાસ, એને સાયબર ક્રાઇમ ની તો કઈ કઈ વિશે ઇન્ફોર્મેશન જ ન હોય ને. ઘરે તમે કીધું હોય લ્યો કે હા, તમારા મમ્મી પપ્પા ને કીધું કે કદાચ ખબર હોય શકે, પણ બીજાના મમ્મી પપ્પા ને ખબર ના હોય ને,
આની સંસ્થા છે, આમાં રિપોર્ટ કરીએ તો કઈક આવું થાય ના થાય? અત્યારે બધાના ઘરે બાળકો છે જે એજ્યુકેટેડ છે, તે એના પેરેન્ટ્સ ને સમજાવે છે. કારણ કે કોઈ એવું ઘરમાં નહીં હોય જે ભણેલું નહીં હોય અને જે યુઝ નહીં કરતું હોય. અને અત્યારે વોટ્સઅપ ની અંદર જો વોટ્સઅપ સામાન્ય રીતે બધા યુઝ કરે છે ને, કાલે જ એક ટાટા ગ્રુપ નો મેસેજ હતો કે તમે આની પર ક્લિક કરો તો તમને ઓફર મળશે, ગિફ્ટ મળશે. એના પછીના જ દિવસે આ કોઈ યુઝ કર્યું ન હોય, જોયો ન હોય મેસેજ, પછીના દિવસે સાયબર સેલ માંથી જે પોલીસ બોર્ડ દ્વારા છે ને એક મેસેજ ફેર્યો હતો કે આ ટાટા ગ્રુપ નો મેસેજ છે, એ તમે એની પર ક્લિક ના કરશો, એ ફ્રોડ છે. તો આપણે ગમે ત્યારે એની ઉપરથી વોટ્સઅપ દ્વારા માહિતી આપણે પેરેન્ટ્સ મેળવી શકે. ટૂંકું ગુજરાતીમાં લખેલું હોય છે કે આ લિંક ફરે છે તો એને ટચ ના કરશો. હજી બે દિવસ પહેલાનો જ કિસ્સો છે. આપણે જે ભાષામાં માહિતી જોતી હોય એની ભાષામાં આપણને મળી જ રહે છે. અને બીજું ભારતીબેને કીધું છે, આપણે એડિક્ટ થઈ ગયા છે બહુ. આપણે ભાઈ કે પપ્પા કે કોઈ બેસતું નથી. તો જો તમે ન્યૂઝપેપર રીડ કર્યું હોય તો આઉટ ગયા વીકમાં સોશિયલ મીડિયાનો ફાસ્ટ, આપણે જેમ ઉપવાસ રાખીએ છીએ, તો હવે એવી ટેકનિકો શોધાઈ રહી છે કે કેરાલા બાજુ કે સાઈડ દક્ષિણ ભારતનું હતો જે પ્રસંગ કે આખો બધા આવે, ધીરે ધીરે શું કરી રહ્યા છે, ફાસ્ટ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર ફાસ્ટ રાખવાનો, કે આપણે એક કલાક નહીં યુઝ કરીએ, એક દિવસ યુઝ નહીં કરીએ, મોબાઈલ અડવાનો જ નહીં. તો એ ટાઈપના યુઝ દ્વારા આપણે શું કરી શકીએ, ફાસ્ટ એવા રાખીને મોબાઈલ ઘણા અત્યારે યુથ છે અને ઘણી ફેમિલી છે. બીજું એ કે તમે પ્રમુખ સ્વામી મહારાજને તો ઓળખતા જ હશો, હવે એના દ્વારા ઘર સભા નામની આખો એક પ્રોજેક્ટ છે. કેટલાય વર્ષોથી જેમ કે 2000માં એ શરૂ થયો હતો પ્રોજેક્ટ, અને એ પ્રોજેક્ટ થી અત્યાર સુધી હાલે છે. એના દ્વારા લાખો પરિવારોનો આંકડો છે જે રોજ સાંજે વીકલી બે દિવસ અથવા તો ટુ એન્ડ મોર બે થી વધુ દિવસ ઘર સભા કરે છે, જેની અંદર ફરજિયાત દાદા દાદી થી માંડીને ટોટલી નાના બાળક થી લઈને આખી ફેમિલી બેઠે છે અને ઘરના કેટલાય આખો દિવસ શું કર્યું કે આખો દિવસ જે કઈ પ્રસંગો બની ગયા એની પર ચર્ચા કરે છે. બાળકોના સ્કૂલના દિવસો કેવા ગયા. આ ઘર સભા દ્વારા મોબાઈલ તો ક્યાંય દૂર છે, એની અંદર શાસ્ત્રોનું વાંચન કરવા માટે લાખો લોકો આનો પણ યુઝ કરી રહ્યા છે. જો તમને ખ્યાલ ન હોય તો આ મોબાઈલના જમાનામાં એટલે બાપ કે દાદા આ કોઈ અલગ નથી થયું, પેઢી પણ નજીક આવી છે. આવી સભાઓ અને ફાસ્ટ પણ હાલે છે. આવું સોશિયલ મીડિયા ફાસ્ટ ઉત્પન્ન કરવાની જરૂર શા માટે પડી? આપણે શરૂ કર્યું તેમ કે સોશિયલ મીડિયા એડિક્શન ના કારણે, તો એક નેગેટિવ પોઈન્ટ થયો કહેવાય કે નહીં? આજે છે ને સોશિયલ મીડિયાની સૌથી વધારે અસર જો આમ ખરાબ અસર પડી રહી હોય ને તો એ બાળકો ઉપર પડી રહી છે. કારણ કે જો રિસેન્ટલી હજી કોરોનાનું જે લોકડાઉન ને હતું એ દરમિયાન બાળકો એટલો બધો ફોન યુઝ કર્યો છે, એ પછી સોશિયલ મીડિયા હોય, કેમ કે સોશિયલ મીડિયા પણ એ યુઝ કરતા હતા બરોબર, કેમ કે એમના દાદાજી એમના પરિવારથી દૂર હોય એ લોકો એ રીતે રહેતા હોય તો એ રીતે પણ યુઝ કરતા હતા. રમત ગમતમાં પણ એ લોકો એ યુઝ કરતા હતા અને એની સાથે સોશિયલ મીડિયા વાપરવા માટે ફોનની તો જરૂર પડે જ બરોબર છે. તો એના ફોન યુઝ કરવાના પોતાના અલગ નુકસાન છે બરોબર. તો એના કારણે શું થયું હતું જે મેં લાઈવ જોયેલું કે મોટા ભાગની જે આપણે એની સર્ટી હોસ્પિટલ લઈએ એનો જે સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ છે બરોબર, એની અંદર બાળકોના કેસ વધી રહ્યા છે. આ ઉપરાંત આની સાથે સાથે બાળકોમાં આંખના નંબરની સમસ્યા વધી રહી છે. પછી એની સાથે અત્યારે એવું પણ થયું કે જે ન્યૂ બોર્ન બેબીઝ છે ટૂંક સમયની અંદર જે હમણાં જ થયા હોય એ લોકોમાં પહેલેથી જન્મથી જ આંખોની ખામી આવવા માંડી છે. એનું એક કારણ છે ઈ આ મોબાઈલ યુઝ, કે પછી મોબાઈલ યુઝ તો એટલા માટે કારણ કે સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે બરાબર છે. તો એક આવી રીતે પણ બહુ મોટી નકારાત્મક અસર છે ઈ પડી રહી છે. અને હું એવું કહીશ કે કોઈક બાળક છે તો બરાબર છે એનું મીન્સ કે ઈ ભવિષ્ય છે દેશનું, અને અત્યારથી જ આટલું ખોખલું જન્મે તો ઈ આગળ શું આપશે દેશને બરાબર, એ પણ એક મોટી સમસ્યા છે. એટલે ખાસ કરીને તો બાળકોને અને ખાસ કરીને દેશની સ્ત્રીઓ છે બરાબર છે, એમને સોશિયલ મીડિયાનો યુઝ કે મોબાઈલ ફોનનો યુઝ છે એ કઈ રીતે કરવો જોઈએ અથવા તો કેટલા પ્રમાણમાં કરવો જોઈએ એના ઉપર આપણે બધાએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે એવું હું માનું છું. પ્લસ એની સામે જે કોરોના કાળ ચાલતો હતો ત્યારે તો આપણે બધા કોઈને પૂછી ન શકીએ, એટલે કે કોઈ મળી ન શકીએ, તો એનામાં વોટ્સએપમાં જે વિડીયો કોલની જે સુવિધા છે તો એના દ્વારા આપણે જે કોરોનાગ્રસ્ત જે છે એ લોકોને તો આપણે ખબર અંતર પૂછી લઈએ એ પૂછી શકતા હતા. અને અત્યારે પણ એ લોકોને તો પણ કોરોનામાંથી રિકવરી માટે સોશિયલ મીડિયાએ ખૂબ એને પોઝિટિવ સાઈડ એની બતાવી જ છે.
અને બેસ્ટ વે ઈ કે અત્યારે જે આપણે હતું કે હજી ઘણી જગ્યાએ ઓનલાઈન ક્લાસીસ જ ચાલે છે, બધું ઓનલાઈન જ ચાલે છે, તો એના દ્વારા એજ્યુકેશન તો શરૂ રહ્યું એમ. જે આપણે એજ્યુકેશન ફિલ્ડ વાળાને તો ફાયદો જ હતો, ભલે જે ભણે કે ન ભણે, જોઈન થઈને ફોન મૂકી દેતા હશે એ વાત આપણે નથી, પણ જે લોકો યુઝ કરતા હતા, આજે આપણે એક વર્ષ ન બગડે તેમ, જો ઇન્ટરનેટ ન હોય, આપણો ક્લાસરૂમ ને એવું ન શરૂ હોત, તો આપણું એક વર્ષ તો બગડવાનું જ હતું ને. ઇન્ટરનેટ ના લીધે આપણું બગડ્યું ને એમ, આ ઓનલાઈન બધું શરૂ રહ્યું હતું, તો એ આપણો પોઝિટિવ છે. હા ઈ, અને પેલા આપણે જયારે ભણતા હતા તો આપણે સ્કૂલે જાય અને કોલેજે જતા, બરોબર, તો ત્યારે આપણે સોશિયલ મીડિયા અને ગૂગલ્સ ને એ બધા ઉપર આપણે છે ને નવીન નવીન સર્ચ ઇનોવેશન નહોતા કરી શકતા. પણ હવે જયારે આપણે ઓનલાઈન જયારે એજ્યુકેશન લઈએ છીએ ત્યારે આપણને એ ઇનોવેશન કરવાનું કે નવી નવી વસ્તુ શોધવાની તેની આપણે હેબિટ પડી ગઈ છે, એટલે કે એ આપણને પ્રગતિ તરફ લઈ જાય છે એમ. હા બરોબર, આપણને હવે અત્યારે હાર્ડ કોપી માં ગોતતું કોઈ નથી, એ બધું બરોબર બરોબર. હા, કે ઓનલાઈન વખતે મીન્સ કે આપણને ઘણો બધો ફાયદો થયો, પણ આજે હવે જયારે સિચ્યુએશન ઘણી બધી અંડર કંટ્રોલ છે ત્યારે પણ આપણે એની સાથે જ જોડાયેલા છીએ એમ. પણ હું એવું માનીશ કે ક્લાસરૂમ ટીચિંગ અને ક્લાસરૂમ લર્નિંગ પણ એટલું બધું જ મહત્વનું છે. ક્યાંય તમને કેવી રીતે બિહેવ કરવું, તમારા શિક્ષકો સાથે કેવી રીતે બોલવું, બહાર તમે સમાજમાં જાઓ છો તો કઈ રીતે ઉભા રહેવું, એમની વચ્ચે કઈ રીતે તમારી સેલ્ફને પ્રેઝન્ટ કરવી, આ બધું તમને ઇન્ટરનેટ નહીં શીખવાડી શકે. આ તમને લાઈવ રિલેશન હશે, બરોબર છે, તમારા લાઈવ જે ઇન્ટરેક્શન હશે એ જ તમને શીખવશે. એટલે વધારે જે ઓફલાઈન રહે એના ઉપર હું વધારે ખાસ ભાર આપીશ, કેમ કે ઓનલાઈન ક્લાસીસ અથવા તો ઓનલાઈન ટીચિંગ, ઓનલાઈન લર્નિંગ એ માત્ર એક ઓપ્શન હતો, એને આપણે અત્યારે કમ્પલસરી જેવું બનાવી રહ્યા છે. અમુક શિક્ષકોને હવે ઓફલાઈન ભણાવવું પસંદ નથી, અથવા તો અમુક બાળકોને પણ અત્યારે ઓફલાઈન ભણવું પસંદ નથી પડતું, બરોબર છે. એના કારણે આખી માનસિકતા છે એ બદલાઈ ગઈ છે, એ પણ આપણે સ્વીકારવું રહ્યું. Krishna, I agree with you that there is so many students are with joined with online education. હવે તું આપણે એમ કહીએ છીએ કે એ લોકો બેડ ઇફેક્ટ થઈ જાય, અગ્રી થયું કે ના થઈ જ છે, અને ઘણીવાર બાળકોને ઘણું વેઠવું પડ્યું. તેની જો પોઝિટિવ સાઈડ જોઈએ ને આપણે, તો હું મેઇન લાઈફ જોયું છે કે અત્યારે જે 8th સ્ટેન્ડર્ડ માં છોકરા જેને ઓનલાઈન કર્યું ને અત્યારે 9th માં આવી ગયા છે, તો એઝ ઇટ ઇઝ જેમ આપણે પહેલા ભણતા હતા, રોજ સ્કૂલે જતા હતા, એમ જાય જ છે. આજે 2 ઓક્ટોબર છે તો ઘણી સ્કૂલ્સ ની અંદર રજા પણ નથી, શું કામ કે હજી સ્કૂલ ચાલુ જ છે, ઓફલાઈન સ્કૂલો ચાલુ થઈ ગઈ છે. અને જેમ છોકરા પહેલા ઓનલાઈન પહેલા ભણતા હતા એમ ટેવાઈ પણ ગયા છે, ટ્યુશન્સ ને સ્કૂલ્સ પાછું એઝ ઇટ ઇઝ થઈ ગયું છે. અને ઓનલાઈન જેમ હતું એ આપણી માટે બૂન સાબિત થયું, શું કામ આશીર્વાદ સાબિત થયું છે, શું કામ, કેમ કે એ વખતે આપણે એક એવા સંજોગો નતા કે ઓફલાઈન એજ્યુકેશન લઈ શકીએ. તો આ ઓનલાઈને શું કર્યું આપણું માધ્યમ બન્યું કે આપણે એક કોરોના કાળ ની અંદર પણ એજ્યુકેશન મેળવી શક્યા. બીજી એક જો પોઝિટિવ સાઈડ નાના બાળકોમાં જઈએ તો એ લોકોને ખબર પડી ગઈ, હવે આપણે જેને ઝૂમ ને ગૂગલ મીટિંગ આપણે ક્યારે યુઝ નહોતું કર્યું આપણી લાઈફમાં, પણ આ કોરોના આવીને જે ગૂગલ ને જે ગૂગલ મીટ છે કે ઝૂમ છે આ યુઝ કરી નાના બાળકોને ખબર પડવા માંડી કે યુઝ કેવી રીતે થાય. તો જેમ એ લોકો ઓફલાઈન સ્કૂલ્સ ની અંદર ભણતા હતા એમ ઓનલાઈન ભણવા માંડ્યા, માઇક ઓફ રાખવું જોઈએ, ટીચરની સામે કેમેરો રાખવો જોઈએ કે બેઠવું જોઈએ અને આન્સર આપવા જોઈએ અને સારી રીતે સમજવું જોઈએ. સાથે સાથે પેરેન્ટ્સ ને એક હેબિટ પડી ગઈ કે જે સ્કૂલનું હોમવર્ક હોય ઓનલાઈન આપ્યું હોય એ પણ બાળકો પાસે કરાવતા, મારી સામે જ ઘરે રહેતા એ જો હોમવર્ક આપ્યું પેલા ઓનલાઈન બાળકને ફરજિયાત ક્લાસ ભરાવે એની બાજુમાં જ બેસીને, પછી એને લખાવડાવે, બુક્સ પૂરી કરાવે, એનો ફોટો પાડે અને પછી ટીચરને સેન્ડ કરે. તો આશીર્વાદ રૂપે થયું છે, એક વર્ષ કોઈ બાળકનું બગડ્યું નથી. અને અત્યારે આપણે એમ કહીએ છીએ કે ક્લાસરૂમ ટીચિંગ જરૂરી છે, તો એઝ ઇટ ઇઝ જેમ હતું એમ ફરીવાર થઈ જ ગયું છે, હવે વચ્ચે કઈ બગડ્યું છે નહીં, હવે પાછું એ લોકો રેગ્યુલર થઈ જશે. જુઓ, બાળકોની માનસિકતા છે ને એ સાવ અલગ પ્રકારની હોય, એમનો વધારે જે ધ્યાન છે એ રમત ગમતની પ્રવૃત્તિમાં જ રહેતું હોય. મેં જ્યાં સુધી નોટ કર્યું છે અથવા તો મારી આજુબાજુના વિસ્તારમાં અને મારા ગામમાં મેં જેટલું જોયું છે એ પ્રમાણે 90% બાળકો છે એ ઓનલાઈન ક્લાસીસ દરમિયાન મેં એને રમતા જ જોયા છે, ક્યારેય એને ધ્યાન આપીને એ ભેળા નથી, બરોબર. હા, હોઈ શકે શહેરના બાળકો થી વધારે ધ્યાન આપતા હશે, બની શકે એવું, બરોબર, પણ બાળકોની બાબતમાં હું આ બાબતે નથી અગ્રી, કેમ કે મોટા મીન્સ કે આપણી એજના લોકો છે તો એ ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરશે, ધ્યાન આપીને ભણશે, પણ બાળકોની બાબતમાં હું આની સાથે અગ્રી નથી, કેમ કે મેં જે જોયું છે એ મેં એની નેગેટિવ સાઈડ મોટા પ્રમાણમાં જોઈ છે, બરોબર છે. 10-15% બાળકો એવા હતા કે જે સિન્સિયર હોય અને કોન્શિયસ પણ હોય, પણ મોટા ભાગના બાળકો છે એ યુઝ વ્યવસ્થિત રીતે નહોતા કરતા, એટલે
એમ સોરી બટ આઈ એમ ડિસએગ્રી ઓકે પણ એને માતાની જવાબદારી છે ને કે બાજુમાં બેસાડીને એને શું કરે છે જીવે છે જોવે નાનો ભાઈ એની જોડે હતો એની મમ્મી ને કોઈ ધ્યાન નતું જરાય નહીં ઈ જે છોકરી હતી એના નાનો જે ભાઈ હતો ને એને એને બચાવ્યો એની માથી જો આખું સોશિયલ મીડિયા યુઝ કરતી હોય તો એના છોકરા કેવા થાય પછી તમે પેરેન્ટ્સ ની વાત કરો છો ને મેં એવા સીન જોયેલા છે કે સાવનાનું બાળક ઘોડિયામાં રડતું હોય એની મમ્મી સોશિયલ મીડિયા પર ચેટ કરતી હોય અને એ બાળક રડતું જોઈ એનો અનુભવી શકે મીન્સ કે કોઈ કોઈ માની છે મમતા ઉપર પણ શું સોશિયલ મીડિયા ભારે પડી શકે ખરું આ એક સૌથી મોટો પ્રશ્ન છે ઓકે તો પછી ઈ બાળકોને શું આપવાના છે ઈ પેરેન્ટ્સ બાળકોને શું આપશે શું અપબ્રિંગિંગ કરશે એમનું બરાબર એ પણ એક મોટો સવાલ છે એટલે ઈ તો બધું પછી આપણા ઇમોશન્સ ને ઉપર આધાર હોય અને તમે કયો છે કે ઇમોશન્સ પણ એટલા જ જરૂરી છે હા ઇમોશન્સ પણ એટલા જ જરૂરી છે કેમ કે આજે બાળકો પણ એટલા એકલા બની રહ્યા છે અને વડીલો પણ એટલા એકલા બની રહ્યા છે એનું એક મેઇન રીઝન છે ઈ સોશિયલ મીડિયા છે એટલે આપણે ઇમોશન્સ ને સોશિયલ મીડિયા ની વાત કરીએ ત્યારે અવગણી તો ના જ શકીએ એમને તમે કયો છો કે નાના બાળકો હેલો અત્યારે તમે મોટા ભાગના આજુબાજુમાં ઘરમાં નોટિસ કરજો કે ખુદના ઘરમાં નોટિસ કરજો કે જે નાના અત્યારે જે 4 થી 5 વર્ષના બાળકો હોય છે ને એ મોબાઈલ વગર જમતા નથી અત્યારથી એને આટલી મોબાઈલ ની ટેવ છે એમ અને એના ખુદ પેરેન્ટ્સ એને જમે એટલા માટે એને મોબાઈલ આપે છે અને આજે છે ને બાળકોના માઇન્ડ છે ને ક્રિમિનલ માઇન્ડ બની ગયા છે થોડાક દિવસ પહેલા તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો કોઈ બાળકને ફોન નહોતો બાળક હોય કે તરુણ હોય બરોબર છે તરુણ અવસ્થા હતી એ કોઈ છોકરી હતી એને એના પપ્પાએ મોબાઈલ ન આપ્યો અને એના કારણે એને એમનું મીન્સ કે ખૂન કરી નાખ્યું એ રીતનું આખું ન્યૂઝ હતું બરોબર તો ક્રિમિનલ માઇન્ડ બની રહ્યા છે એમ હવે સાયબર ક્રાઇમ તો એના વિશે તો આપણે પછી વાત કરશું પણ આજે આખી આપણી રીત જ બદલાઈ રહી છે જીવન જીવવાની જે ઘરેડ કહેવાય ઈ જ તે ચેન્જ આવી રહી છે તો અત્યારે તો ખાસ ઈ જ મોટો પ્રશ્ન છે કે એને કેવી રીતે આપણે સુધારીએ ને જેમ ધ્રુતિ પંડ્યાએ કીધું કે આ એક બાળકોને ભણાવવાની રિસ્પોન્સિબિલિટી પેરેન્ટ્સ ઉપર છે પણ પેરેન્ટ્સ તે એજ્યુકેટ ન હોય તો શું કરવું તમારા બાળકોને આ રીતે તમે ધ્યાન આપો આ રીતે તમે એને ઓલું કરો ફોનમાં કઈ રીતના જોઈન થવું કઈ રીતના બાળકો ઉપર ધ્યાન રાખવું એ બધા ટીચર્સ બધું સમજાવે જ છે અને તમે એકવાર વિચાર કરો જો વચ્ચે ઓનલાઈન ટીચિંગ ન હોત અને એક વર્ષનો ગેપ પડી ગયો તો અત્યારે બાળકો ભણવાનું જ ભૂલી ગયા હોત હા પ્લસ ઓનલાઈન ટીચિંગમાં શું છે કે આપણો સમયનો પણ બચાવ થાય છે જો સ્કૂલે જવા આવવાનું બાળકો પછી બાળકો ત્યાં ટાઈમ લે પછી એના ફ્રેન્ડ સાથે થોડાક ચર્ચા વિચારણા કરે તો એમાં થોડોક ટાઈમ બચે છે અને જવા આવવાનો પણ ટાઈમ બચે છે તો એમાં સમયનો પણ ટાઈમ બચે છે ઓનલાઈન એજ્યુકેશનમાં અને તમે વાત કરી કે ઓફલાઈન ટીચિંગ વધુ સારું ટીચર સાથે આપણે કનેક્ટ રહી શકીએ ઉપર જતા આપણે વિચારે પહેલા ઓફલાઈન ટીચિંગ લીધું પછી એની સાથે વધુ માહિતી લેવી હોય તો આપણે ઓનલાઈન ઉપરથી લઈ શકીએ ખરા અને મારી જ વાત કરીએ તો આ સેમ 6 ની એક્ઝામ હતી ત્યારે મારી બીજી ફ્રેન્ડ હતી બધી પાલીતાણા હતી અને હું ભાવનગર હતી તો મારે ત્યાંની પાલીતાણા વાળી કોલેજ ની બધી બુક જોતી હોય તો હું ઓનલાઈન પીડીએફ બધી મંગાવી શકતી હતી અને હું અહીંથી એને મોકલી શકતી હતી એ સોશિયલ મીડિયા ના લીધે બાકી ઓફલાઈન તો આપણે કઈ જવાના તો છીએ નહીં સેમ 6 માં સ્ટડી હરખું કર્યું હોય ને તમે બુક બનાવી હોય તો તમારે જરૂરત જ નથી રહેતી મંગાવવાની ને વધારે 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 પ્રેક્ટિસ માટે વધારે ઓલોની જરૂર છે વધારે પ્રેક્ટિસ માટે લાઇબ્રેરી હોય છે ને એમાં બુક પણ હોય છે ઘણી બધી
ઘણી જગ્યાએ નહીં, બધી 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 કોલેજો રિફર નથી કરતી, મતલબમાં યુવાનો છે એ લેઝી થતા જાય છે, એને તૈયાર માલ મળતો હોય તો એને ગોતવું જ નથી, એટલે રેફરન્સ બુક બધી કોલેજોમાં મળતી નથી, અને બધી રેફરન્સ બુક બધી કોલેજોમાં મળતી નથી. તમારી તમારી કોલેજનો ફોલ્ટ છે, બાકી અમારી લાઇબ્રેરી તો બહુ મોટી છે, આવજો. પણ કોરોનામાં કોરોનામાં એકી લાઇબ્રેરી સ્ટાર્ટ હતી, કોલેજ સ્કૂલ સ્ટાર્ટ હતી, એ તો જે ફ્રેન્ડ્સ પાસે જે મટીરીયલ હોય એ આપણે બીજા ફ્રેન્ડ્સને શેર કરવા માટે. ફ્રેન્ડ્સ ક્યાંથી કાઢ્યું હોય મટીરીયલ? એ તો ક્યાં ગયા? બીજી બીજી કોલેજમાંથી ને, બીજા બધા પ્રોફેસરો પાસે અલગ અલગ રેફરન્સ બુક હોય જ છે, અને બધા અલગ અલગ બધા સમજાવે છે. એ બધી કોલેજો મેં ઘર પર ભણાવતું, સ્કૂલની વાત અલગ છે અને કોલેજનું અલગ જ છે. બધી કોલેજનું ભણ્યું તો તમે? ભારતીબેન તમે ગયા હતા? ભારતીબેન તમે કોરોનાની અંદર લાઇબ્રેરીએ ગયા હતા? હા, ભારતી તું લાઇબ્રેરીમાં કેટલી વખત આવે? આ પર્સનલ વાત નથી થતી, એટલે જે ડિબેટ થાય છે એના પર કોન્સન્ટ્રેશન કરો બધા. એટલે એમ જ કહી છે કે બધી કોલેજની વાત નથી, પણ એક થી વધારે તમે તમને કદાચ એક કોલેજમાં તમને 10 દાખલા ગણાયો હોય તો તમે બીજી કોલેજમાંથી બીજા અલગ રકમના 10 દાખલાની તમે પ્રેક્ટિસ કરી શકો, અને જે બીજા બીજી માહિતી તમારી પાસે ન હોય બીજા પાસેથી મેળવી શકો. અત્યારે ઓફલાઈન છે, અમે ખુદ રકમ વધારે લઈને અમે પ્રેક્ટિસ કરીએ જ છીએ. પણ જો કોરોના હોત અને ઓનલાઈન હોત તો તમે શું કરત? અહીં આવત લાઇબ્રેરીએ? ભારતીબેન આપણે ઓફલાઈન ઓનલાઈન ની અત્યારે સોશિયલ મીડિયા આપણે વોટ્સએપમાં તે પેમેન્ટનો ઓપ્શન આવી ગયો છે, ખબર છે? તો એ પણ સારું જ છે ને કે આપણે વોટ્સએપ દ્વારા પેમેન્ટ કરી શકીએ છીએ એમ. અને પેમેન્ટ પાછું તમારે પોઈન્ટમાં કરવાનું હોય કે 35 રૂપિયા હોય તો તમારે 5 રૂપિયા છૂટતા નથી આપવા પડતા, ઓનલાઈન આવી રીતના થઈ જાય છે. બેંકમાં જવા આવવાનો સમય પણ બચે છે. ટૂંકમાં બધી વાતમાં પોઝિટિવ એ છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો બરોબર છે, બટ એના માટે એજ્યુકેટેડ પર્સન હોય એ જ યુઝ કરી શકે, બધા લોકો ના યુઝ કરી શકે. અને ટૂંકમાં પણ એને પણ તમે યુઝ કરતા તો શીખો ને ઈબાને, તમે એક તમને કોઈ તમને કોઈ શીખવાડી દે, તમે પછી તમે યુઝ કરતા શીખી જાવ છો, અને આગળ તમારે કઈ બીજા લોકો પૂછવા જવું જરૂરી છે. ઓકે, પછી તમે ઓનલાઈન ટીચિંગની અત્યારે જે વાત કરી રહ્યા છો, તો હું તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું કે ખેડા જિલ્લાની અંદર એક પરિયજ નામનું ગામ છે, ત્યાંના બાળકો એ મોટાભાગનો વિસ્તાર છે એ મજૂરોનો વિસ્તાર છે, અને એના કારણે બાળકો પાસે ફોન જ નથી, બરોબર? એટલે કોરોનાના સમયમાં એ બાળકો કશું જ નથી ભણી શક્યા. એટલે ટૂંકમાં વાત સોશિયલ મીડિયા કે ઓનલાઈન ભણવાની તમે જે વાત કરી રહ્યા છો, તો એના માટે પહેલાં તો ઇકોનોમિકલી એમની પાસે પૈસા અથવા તો ગેજેટ્સ છે અવેલેબલ હોવા જોઈએ, એ સુવિધા જ નહોતી. એટલે ટીચિંગનો તે ઓનલાઈન ટીચિંગનો બધા લાભ નથી લઈ શક્યા, બરોબર? અમુક લોકો જ લઈ શક્યા છે. નહીં નહીં, ટીવી ઉપર બધી માહિતી તમને જે તમારે તમારા વિસ્તારના જેવો લાવે કે નહીં એમાં બધી ટીવીમાં, આપણે એમ નથી કહેતા સોશિયલ મીડિયામાં, તે ટીવીમાં તમને માહિતી તો મળી જ રહેતી, અને એમાંય ભણાવતા તો થાત છે. તમે કીધું કે અમુક પાસે સુવિધા જ નથી, તો અમુક રાજસ્થાન કે યુપીની એવી સ્કૂલ છે જ્યાં ઓફલાઈન ખુલ્લું હોય છે તોય બાળકો જતા જ નથી, એના માટે સોશિયલ મીડિયાનો આર નોટ ફોલ્ટમાં આવે, એનો કોઈ ફોલ્ટ નથી. ન્યા એવું બેકગ્રાઉન્ડ છે, એવું એજ્યુકેશન સિસ્ટમ એટલી લો છે. આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ કે ટીચર્સ ઘરે ઘરે જઈને બાળકોને ભણાવવા કેટલી કોશિશ કરે તોય આવતા નથી યુપી બિહારની અંદર. તો આ સમયે કંઈક ઓનલાઈન હોય કે ના હોય બાળકો ભણવાના જ નથી, તો આમાં એજ્યુકેશન સિસ્ટમ ને જવાબદાર ઠેરવી શકીએ. હા, ઠેરવી શકાય, અને એના માટે એટ્રેક્શન ઊભા કરવા પડે, એના માટે એટ્રેક્શન ઊભા કરવા પડે, બરોબર? તો બધું થઈ શકે. એમનું બેકગ્રાઉન્ડ જાણવું પડે, ઇકોનોમિકલી ઈ લોકો બેકવર્ડ છે, તો પછી એને એવી ફેસિલિટીઝ આપો, બરોબર? તો ઓફલાઈન એવી ફેસિલિટીઝ આપે છે, ઓફલાઈન એવી ફેસિલિટીઝ નથી લેતા, તો ઓનલાઈન તો ક્યાંથી લેવાના? તમે જ વિચાર કરો, ઓફલાઈન માં એ લોકો સ્કૂલે નથી અટેન્ડ કરતા, તો ઓનલાઈન માં ક્યાંથી જ કરવાના? એના માટે એજ્યુકેશન સિસ્ટમ, ટીચર્સ આ બધા રિસ્પોન્સિબલ છે. હેલો બલભદ્ર, હેલો હેલો ઓલ ઓફ યુ. હા યસ, હવે સેમ બોલો.
I want to discuss any other participant, please. Just like Rachna Rathod, what is your opinion? Prapti Ahir, Rachi. My opinion is. Hello. Hi, yes, yes. My name is Rachna Rathod. I am studying in SEM 1. મારો ઓપિનિયન એ છે કે કોઈ પણ વસ્તુ છે તો એની બે સાઈડ હોય જ છે, બટ આપણે પોઝિટિવ સાઈડ લેવી જ પડશે, કારણ કે આપણે આની સાથે સોશિયલ મીડિયા જોડે જ ચાલવાનું છે. યસ યસ ઓકે. હેલો ઓકે. એની પર્સન આર નોટ જોઈનિંગ વિથ અસ, સો આઈ રિક્વેસ્ટ ટુ અધર સ્ટુડન્ટ્સ હુ આર નોટ જોઈનિંગ યેટ, પ્લીઝ પુટ યોર પોઈન્ટ ઓફ વ્યૂ, એટલીસ્ટ વન પોઈન્ટ ઓર ટુ પોઈન્ટ્સ ઇફ યુ વોન્ટ. જે બાકી રહ્યા છે એ એક બે પોઈન્ટ તો બોલો, જે કઈ બોલ્યા જ નથી, તમારો જે ઓપિનિયન હોય. હા, આઈ એમ પ્રાપ્તિ ગાતરિયા, હું સેમ 1 માં સ્ટડી કરું છું. હું કોઈ વિરુદ્ધ નથી, અને મારો કહેવાનો મતલબ એવો પણ નથી કે ડિસએડવાન્ટેજીસ છે કે એડવાન્ટેજીસ છે, પણ મને જ્યારે થયો ત્યારે ફાયદો થયો છે. એટલે હું કઈ કહીશ, હું ફેસબુક ઓછો યુઝ કરું છું, ઇન્સ્ટાગ્રામ ઓછો યુઝ કરું છું, અને ફેસબુક તો યુઝ જ નથી કરતી. પણ હું, મને સ્ટોરી વાંચવાનો વધારે શોખ છે. એટલે એક પ્રતિલિપિ નામની એપ્લિકેશન આવે છે, કોઈને ખબર હોય તો, છે કોઈને ખબર? યસ યસ. હા, સ્ટોરી માટે અને બધા માટે હોય. હા, તો મને સ્ટોરી વાંચવાનો શોખ છે, તો હું એમાં સ્ટોરી વાંચવાની મેં શરૂઆત કરી હતી આશરે 1.5 વર્ષ પહેલા. અને મને પછી પ્રેરણા મળી, તો મેં મારા વિચારો એમાં મૂક્યા ક્યારેક ક્યારેક. અને હાલમાં મારા 200K જેટલા રીડર છે સ્ટોરીમાં, તો મને ફાયદો થયો. હું મારા વિચારો લોકો સમક્ષ મૂકતા થઈ મને ખબર પડી કે આમાં કેટલો ફાયદો છે, અને મને એમાં ક્યારે કઈ ગેરફાયદો નથી થયો. હા, અમુક એકાઉન્ટ હોય જે મને નેગેટિવ રિસ્પોન્સ આપે છે, પણ હું નેગેટિવ રિસ્પોન્સ ને ધ્યાનમાંથી નથી લેતી, કેમ કે સારા લોકો જે હોય, સારા આપણને રિસ્પોન્સ આપવા વાળા, એના ઉપરથી આપણને પ્રેરણા મળે. મને સારા રિસ્પોન્સ મળ્યા તો મને આગળ લખવાની પ્રેરણા મળી, અને મેં મારી ઘણી સ્ટોરી એની ઉપર મૂકી છે. મેં મારા વિચારો રજૂ કરવાની મને પ્રેરણા મળી, અને મેં કર્યા છે વિચારો મારા રજૂ એની ઉપર. ઓકે, થેન્ક યુ પ્રાપ્તિ. એની અધર? હેલો. હા, યસ જયદીપ. હા, મારું નામ દિવરા જયદીપ છે, અને હું સેમ 3 માં છું. મારો ટોપિક છે ગેમિંગ, અને હું નેગેટિવ સાઈડ છું એમાં સોશિયલ મીડિયાની, કેમ કે જે આપણે જે મોસ્ટ પોપ્યુલર ગેમ છે ફ્રી ફાયર, તો એમાં અત્યારે આપણે જે કોરોના કાળ હતો, તો એમાં શું કહેવાય, ઓનલાઈન એજ્યુકેશન હતું, તો એમાં જે નાના છોકરા હતા, નાના છોકરાને આપણે કોલેજિયન બધા, તો બધા એજ્યુકેટેડ માટે તો જોઈન થાય તે, પણ યુટ્યુબમાંથી જે યુટ્યુબર છે ને, એ બધા ગેમિંગની લાઈવ સ્ટ્રીમ કરતા હોય ને, તો બધા એ નાના છોકરા વધારે જોવે, ને જોઈને જે એ ગેમમાં જે પૈસા બગાડે ને, તો એને એમ થાય કે એમ પણ કાંઈક સારા કપડાને એવું ડાવ શું કહેવાય, એને ટોપઅપ કરીને થોડી ગેમમાં આપણી પણ છાપ રાખીએ એમ. તો એવી રીતના એ આ નાના છોકરાને પણ રસ થાય ને, એ ગેમમાં પૈસા બગાડે, તો એ શું કહેવાય, પૈસા બગાડે તો આ કે સોશિયલ મીડિયા દ્વારા એને શું કહેવાય, બે ખરાબ અસર થાય છે. તો આ શું કહેવાય, સોશિયલ મીડિયાનો નેગેટિવ પોઈન્ટ કહેવાય, ડિસએડવાન્ટેજ. ઓકે ઓકે. એનો અનુભવ તમે કરેલો છે? હા, મેં તો એક્ઝામ્પલ જોયેલું છે. હા, મારી પાસે પણ છે, મારી આજુબાજુ પણ ઘણા આવી રીતના. ઝારખંડનો એક 13 યા 14 વર્ષનો છોકરો હતો, તો એને મમ્મી પપ્પાએ એજ્યુકેશન માટે મોબાઈલ આપ્યો હતો, તો એ છોકરાએ એને મમ્મી પપ્પાને પૂછ્યા વગરના શું કહેવાય, ગેમ ઇન્સ્ટોલ કરી, અને ઇન્સ્ટોલ કરીને એના જે ફ્રેન્ડ્સ હતા ને, તો એની પાસે પણ ગેમ હતી, તો એના ફ્રેન્ડ્સને આઈડી જોઈ ને, આઈડીમાં એનું કલેક્શન હતું, કલેક્શન જોઈને એને પણ એમ છું કે હું પણ ગેમ ડાઉનલોડ કરીને હું પણ સારો શું કહેવાય, સારો દેખાવ કરું એમ ગેમમાં એમ. તો એના મમ્મી પપ્પાને પૂછ્યા વગર ના એના બેંકમાંથી 40,000 જેવા પૈસા ગેમમાં શું કહેવાય ખર્ચી નાખ્યા, અને પછી એના મમ્મી પપ્પાને કીધું કે મેં 40,000 બગાડ નાખ્યા, અને એ લેટરમાં લખીને સુસાઇડ કરી નાખ્યું એમ. તો આ એક ખરાબ છાપ કહેવાય એમ સોશિયલ મીડિયાની. પણ એમાં અને બ્લુ વેલ ગેમ વખતે પણ આવા બધા ઘણા બધા કેસીસ આવ્યા હતા, અને એના કારણે ગવર્નમેન્ટે અમુક સ્ટેપ પણ લેવા પડ્યા હતા, જે આપણે બધાને ખબર જ છે, બરોબર?
એટલે ટૂંકમાં બાળકો છે અને તરુણ અવસ્થાના જે કઈ વ્યક્તિઓ છે એમના માટે ખાસ મહત્વની બાબત ઈ છે કે એમને બને ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, કેમ કે ઈ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે કયો કન્ટેન્ટ જોવો અને કયા કન્ટેન્ટમાં આપણે ધ્યાન આપવું જોઈએ, બરોબર? કેમ કે એમનું એમની માનસિક એમ કહેવાય ને મેચ્યોરિટી જેટલી ઓછી હોય છે, એટલે ઈ ખાસ દૂર રહે એ વધારે જરૂરી છે. તાજેતરની વાત લઈએ તો વિરાટ કોહલી એ કેપ્ટન તરીકે સ્ટેપ ડાઉન થઈ ગયો, એટલે કે નિવૃત્તિ લીધી છે, બરોબર? હવે એની અગેન્સ્ટમાં એવી ફરિયાદ આવી કે ઈ કોઈને સપોર્ટ નથી કરતો, અને ઘણા ન્યૂઝમાં એવું આવી કે વિરાટ કોહલીની સામે ફરિયાદ આવી કે એનું કામકાજ સારું નથી ને એવું. તો પછી અંતમાં આ અફવાને અંત જે આપણું ભારતીય ક્રિકેટ બોર્ડ છે એણે આપ્યો કે આ બધી અફવા છે, આ વિરાટ કોહલી સામે કોઈ ફરિયાદ જ નથી કરી. એટલે આપણે જોઈ શકીએ કે આ ઓનલાઈનમાં આ બધી અફવાઓ તો બહુ ઉડે છે પણ જે સાચી નથી હોતી, અને આના કારણે આપણે જોઈ શકીએ કે જે લોકોની ઊંચું સ્ટેટસ હોય એ લોકોને નીચા પાડવામાં ઓનલાઈન જે સોશિયલ મીડિયા છે એ બહુ મહત્વનો ફાળો ભજવતું હોય છે. હા, એ રૂમર્સ ની વાત સાથે હું પણ અગ્રી છું. આવું આપણને જો યાદ હોય તો દિલ્હીમાં પેલું ખેડૂતોનું પ્રદર્શન હતું એ વખતે પણ થયું હતું, એમાં પણ આખું જે છે સોશિયલ મીડિયાનો તે એક આખી ટીમ હોય છે કે જે બધા ફેક એકાઉન્ટ હોય છે અને એને પે કરવામાં આવે છે અમુક રૂમર્સ ફેલાવવા માટે, અને એના કારણે છે ને દેશમાં પણ આવી મોટા પાયે અરાજકતા ફેલાય છે, બરોબર છે? ઘણા બધાની આપણે એમ કહી શકીએ ને કે વાયોલન્સ સુધીની અસર છે એ આપણને દિલ્હીમાં જોવા મળી હતી. તો એની પાછળ ઘણું બધું નુકસાન થયું, આપણી એસેટ્સ ને પણ નુકસાન થયું, અને આપણા જે કઈ સર્વિસીસમાં જે કઈ પોલીસ ને એ લોકો હતા એમને નુકસાન થયું, સાથે સાથે આખું સ્ટ્રક્ચર છે ત્યાંનું એને પણ, અને મીન્સ કે જે કઈ નીતિઓ ને એ બધું છે એના વિરોધમાં આ રીતે સોશિયલ મીડિયાનો યુઝ કરે અને ખરાબ રીતે યુઝ કરે એવી આખી એક સોશિયલ મીડિયામાં ટીમ છે. જો સાયબર ક્રાઇમની મીન્સ કે આટલી બધી તે ઓલી હોય અથવા તો એના પોલીસ સ્ટેશન્સ ને બધું બની રહ્યું છે તો પણ એ લોકોને પકડી પાડવાથી હજી મુશ્કેલ બને છે. તો દેશ માટે એક આવું છે એ પણ બહુ નુકસાનકારક સાબિત થાય છે. એટલે સોશિયલ મીડિયાને આજે આવી રીતે ખરાબ રીતે પણ ઇન્ટેન્શનલી યુઝ કરવામાં આવે છે, તો એ પણ એક એનો બહુ મોટો ગેરફાયદો છે. હવે સેમ વન વાળા કોઈને બાકી છે તો એ એક બે ટોપિક. હેલો, આઈ એમ ચાવડા કુણાલ ઇન સેમ વન, અને હું તે જાણવા માંગુ છું કે સોશિયલ મીડિયાના લાભ અને ફાયદાને આપણે જો પર્સન્ટેજ વાઇઝ જોઈએ છીએ તો કેટલા પર્સન્ટેજ બેનિફિટમાં આવશે અને કેટલા પર્સન્ટેજ ડિસએડવાન્ટેજીસમાં આવશે? કોઈ કહી શકશે કે કેટલા પર્સન્ટેજ? મારા ખ્યાલ મુજબ આપણી જે વિમાન્યતા એવું નથી, 60:40. Yes, 60:40. Any other answer? 50-50 જોઈએ, કેમ કે જેવું જેની પોઝિટિવ હોય એનું નેગેટિવ હોય જ છે, એટલે પછી બધું જરૂરી નથી કે બધું સરખું જ હોય, બરોબર? અમુક ના ગેરફાયદા વધારે હોય, 50-50 હોય, પણ એવું ને આપણે કઈ રીતે યુઝ કરી આપણે તો આધાર રાખે આપણે જો. બટ રીસેન્ટલી તમને અથવા તો હાલમાં તમને જે અસર જોવા મળી છે લાઈવ સિચ્યુએશન જે હોય એના આધારે એવું નક્કી થાય, બરોબર? કોઈ કંપની પહેલા સારી હોય અને અત્યારે નો સારી હોય તો પછી એનું રીસેન્ટ જ અત્યારે કાઉન્ટ કરવાનું. અત્યારે શું સિચ્યુએશન છે એને જોઈને અમે બધા પર્સન્ટેજ કહીએ છીએ, બરોબર? હા, લાઈવ માં તો એ વાત સાચી. અત્યારે આપણે બધા જોઈને તમે વોટ કરો કે જે તમારો કોઈ મંતવ્ય હોય. એ વાત સાચી. આપણે જો અત્યારે એકબીજાને ઓળખતાય નહોતા સેમ થ્રી કે કોઈ આ ડિબેટ કરી દે, આજે તો જાહેર રજા તોય સરે ડિબેટ રાખી, સારું કર્યું ને? આપણે તો અત્યારે બધા ભેગા થયા, ડિબેટ થઈ,
તો એ પોઝિટિવ જ છે. આપણા ફાયદામાં થયું ને, આપણે સારી રીતે ઉપયોગ કરીએ તો આપણે વધારે બેનિફિટ થાય. આપણે જ તે આપણો ટાઈમ બગાડીએ આની પાછળ, તો આપણો ગેરફાયદો છે ને એ વાત. આપણે કઈ રીતે યુઝ કરવું એ આપણી ઉપર આધાર રાખે ને. જી મોદી સ્પીકર, મોદી એન્કર્સ, હવે આપણે ખૂબ સરસ મજાની ડિબેટ એ દરેક સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કર્યો, અને જે સ્ટુડન્ટ છે એ પાર્ટિસિપેટ ન કરી શક્યા એ પોતે જોઈન્ટ રહી અને એને એ સરસ મજાની ડિબેટ સાંભળી, એટલે શ્રોતા તરીકેનો પણ રોલ તેમણે પ્લે કર્યો. તો હું ચાવડા કૃણાલ અને બીજા આપણા જે એન્કર હતા ધૃતિ પંડ્યાને આપણે રિક્વેસ્ટ કરીએ કે જે કાંઈ તમે નોંધ કરી છે, જે કાંઈ ડિબેટ સારી ડિબેટ કરી છે એની તમે કંઈ નોંધ કરી હોય તો થોડુંક ટૂંકમાં કંઈ તમે કહી શકો તો આપણા માટે ખૂબ સારું કહેવાય. એક આપણે ટ્રેનિંગનો ભાગ છે, જેટલું કહી શકાય એવું. આમાં જે સિનિયર અને જુનિયર વચ્ચે ઇન્ટરેક્શન થયું તો આ પ્રાપ્તિએ કહ્યું એ રીતે કે આમ ઓળખતા નથી પણ આમાં ફેસબુક સોરી આ પ્લેટફોર્મ ઉપરથી આપણે જે નામ હતા એના ઉપરથી આમ ખ્યાલ આવ્યો કે કોણ સારા વિચારો ધરાવે છે. તો એની સાથે જો એ તમે નોંધ કરી હોય તો આપ કહી શકો છો તો એ વધારે એ ગમશે. જેને ડિબેટ કરી છે એનું પ્લસ માઇનસ પોઈન્ટ તમે એ રજૂ કરો તો ખૂબ ગમશે, રાઈટ? યસ સર. સર આમાં આપણે એમ કીધું કે એક સિક્કાની બે બાજુ સાચું જ છે. આપણે સોશિયલ મીડિયાનો કઈ રીતે યુઝ કરવો એ આપણી ઉપર છે. માણસ તો ઉપર મશીન આવી કોઈ દિવસ ના થવા દેવાય, એટલે આપણે તે ઓછા કલાક માટે એનો ઉપયોગ કરીએ. અત્યારે આપણે જાણીએ છીએ કે બધા એજ્યુકેશન માટે અમદાવાદ કે રાજકોટ કે બીજા સિટીમાં બીજા કન્ટ્રીમાં જાય છે, તો એના માતા પિતા અહીંયા હોય છે, એની ચિંતા થતી હોય તો વિડીયો કોલ દ્વારા એને જોઈ શકે છે, એની સાથે વાતચીત કરી શકે છે. તો એના મનને શાંતિ રહે કે ના ના મારું બાળક સહી સલામત છે. અને પછી આપણે માતા પિતા નાના બાળકો ઉપર અત્યારે ખૂબ જ નેગેટિવ અસર પડી રહી છે, પણ એ નેગેટિવ અસર એના મા બાપના લીધે જ પડી કહેવાય. કારણ કે એને સોશિયલ મીડિયાનો કઈ રીતે અત્યારે યુટ્યુબ કિડ્સ આવે છે ને, યુટ્યુબ કિડ્સ છે નાના બાળકો માટે જ તે બધું આપે છે એમ. તો પછી એ જ વાપરવા દેવું જોઈએ, યુટ્યુબ ન વાપરવા દેવું જોઈએ. કારણ કે યુટ્યુબમાં બધું આવતું હોય તો એના માતા પિતાને બધી રીતે તૈયાર રહેવું જોઈએ કે એના બાળકને કઈ રીતે મોટું કરવું અને કેવા સંસ્કાર આપવા. સૌ પ્રથમ આપણે સિરિયલ વેગન ને મોકો આપ્યો તો તેને વોટ્સએપ, ફેસબુક અને એ બધી એપ્સ ને ફાયદાકારક ગણાવી છે. તેની બાદ બદરાજસિંહ જે કીધું છે કે પરિવર્તન આવે છે સમાજમાં, એ પ્રમાણે મોબાઈલ એ આજનું પરિવર્તનનું સાધન છે. આથી તે દુરુપયોગ થાય છે તેમ ન કહી શકાય. ત્યારબાદ દવે જીજ્ઞાબેનનું કેવું છે કે વધુ ઉપયોગ ન કરો તો સારું કહેવાય મોબાઈલનો. તેના બાદ પરમાર બેન કરીને છે જે યુટ્યુબને પોતાના કરિયર માટે બહુ જ ઉપયોગી છે તેવું કહ્યું હતું. દવે જીજ્ઞાબેનનું પણ કહેવું છે કે યુટ્યુબ છે આપણને સંદર્ભ ગ્રંથની માહિતી એટલે કે એક્સ્ટ્રા માહિતી માટે બહુ જ ઉપયોગી છે. ત્યારબાદ સિરલબેને કોરોનામાં જે વિડીયો કોલ માટે સોશિયલ મીડિયાનો જે ભાગ હતો તેના વિશે સારી વાત કરી હતી. અને ભૂમિકાબાનું કહેવું છે કે ઓનલાઈન ક્લાસ થાય અથવા તો ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ તે પણ આ સોશિયલ મીડિયાને જ આભારી છે. અને પ્રાપ્તિબેનનું કહેવું છે કે મોટાભાગના લોકો પોતાની મેન્ટાલિટીના આધારે વાપરે તો તે યુઝફુલ જ કહેવાય. ત્યારબાદ પ્રશાંતભાઈ છેલ્લે પણ અફવાઓ વિશે વાત કરી હતી કે વિરાટ કોહલી આ તે. આથી આ બધા લોકો છે જે પોઝિટિવ સાઈડ રહ્યા હતા ડિબેટમાં, જ્યારે તેની વિરુદ્ધમાં આપણે જોઈએ તો સંદીપ બરાડ કરીને છે જે અફવાઓ માટે તેને એમ લાગ્યું હતું કે સોશિયલ મીડિયા છે અફવા ફેલાવે સાથી તેનો ગેરફાયદો છે તે વાત પણ સાચી છે. ત્યારબાદ સુનિલભાઈ કે છે હેકિંગ અને જે એડિશન થઈ ગયું છે અત્યારે વ્યસન, જે લોકો ઘણા 70% લોકો આઈ થિંક ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે તે પણ તેની વાત સાચી છે. એન્ડ પરમાર ભારતીબેનનું પણ કહેવું છે કે ડિપ્રેશન, પબજી જેવી ગેમ્સ. અને આહિર મહેશભાઈનું કેવું છે કે બાળકો પર વધુ અસર થઈ છે જે તેનો ડિસએડવાન્ટેજ છે તે વાત પણ સાચી છે. ત્યારબાદ પરમાર ભારતીબેનનું કેવું છે કે જેના પેરેન્ટ્સ એજ્યુકેટેડ નથી હોતા તેવા બાળકોનો વિકાસ સોશિયલ મીડિયાના કારણે બગડે છે, આથી એ પણ એક એનો ડિસએડવાન્ટેજ છે.
પરમાર ભારતીબેન નું બીજું કેવું છે કે આજના બાળકો યુવાનો લેઝી થઈ ગયા છે, બીકોઝ યુ યુઝ ઓનલી મોબાઈલ ફોન્સ એન્ડ નો, એ વાસ્તવિક દુનિયાથી દૂર જતા રહ્યા છે, એ વાત પણ સાચી છે. ત્યારબાદ જયદીપભાઈ નું કેવું હતું કે ગેમ એ નુકસાનકારક છે, ખાસ કરીને બાળકો માટે. બસ આ બધા લોકોનો ઓપિનિયન હતા આ આપણી ડિબેટમાં, જે મને બહુ જ મજા આવી સાંભળવાની. જી, હવે આ ડિબેટ તમે કરી, મેં જયારે ડિબેટની શરૂઆત કરેલી ત્યારે મને થોડું આમ ટેન્શન હતું કે વિદ્યાર્થીઓને તો ગાઉથી આપણે ટોપિક આપ્યો પણ નથી. ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટને આપણે ટોપિક આપેલો, પણ થર્ડ સેમેસ્ટરના સ્ટુડન્ટને ટોપિક આપેલો પણ નહોતો. અને ઓછીતાના જ મને એવું સવારે થયું કે એમને પણ જોડી દઈએ. તો એમને સરસ રીતે ઝીણામાં ઝીણી પ્રેક્ટિકલ માહિતી એને ખૂબ સરસ રીતે એ અભિવ્યક્ત કરી શક્યા. અને મારું એવું માનવું છે કે જો આ તમે જે સરસ મજાનું ડિસ્કશન કર્યું છે એ ડિસ્કશનનું એક સરસ મજાનું નાનું રિસર્ચ પેપર બને કે સોશિયલ મીડિયા ઉપર 2-3 પેજનું લખાય, તો આપણી યુનિવર્સિટીએ ન્યૂઝ પેપર બનાવતી હોય છે એમાં આપણે મોકલી શકીએ કે ભાઈ એમ કોમના સ્ટુડન્ટ છે, અથવા તો આપણે એક ફેસબુક બનાવીએ, આપણે એમ કોમનું એક ફેસબુકનું પેજ બનાવીએ, અથવા તો એક બ્લોગ બનાવીએ અને બ્લોગમાં એનું સરસ મજાનું કન્ટેન્ટ છે એ લખી તમે તમારા વિચારો એ બ્લોગમાં મૂકશો તો પછી હું એને મઠારી અને વ્યવસ્થિત રીતે હું પછી એને એમાં બ્લોગમાં સેટ કરી દઈશ. તો આજે મારી પાસે આખું પેજ ભરાઈને હું મેં પણ તમારા દરેકના મુદ્દા નોંધ કર્યા છે. તો એમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં તો હું દરરોજ જતો હોઉં લેક્ચર લેવા માટે, તો મને આજે ખ્યાલ આવ્યો કે ઘણા બધા સારા સ્ટુડન્ટ છે એ જ્યારે ક્લાસમાં તો હું એને તક આપતો નથી, પણ એ અહીંયા તક આપી તો વિષય આપણો એકાઉન્ટિંગ ફાઇનાન્સનો નથી, પણ ખૂબ સારું એ ડિબેટ કરી શક્યા. એમાં ખાસ કરીને મેં જે નોંધ કરી છે એમાં આહિર પ્રાપ્તિ, એને પેલી વાત કરી પ્રતિલિપિની, તો આ પ્રતિલિપિ એક સ્ટોરી માટેનું એક પ્લેટફોર્મ છે. તો એમાં 4-5 સ્ટોરી મારી પણ એમાં મેં ફ્રી ઓફ કોસ્ટ તમે સ્ટોરી મૂકી શકો છો, અને એ સ્ટોરી મેં અંગ્રેજીમાં એમાં મૂકી છે. તો તમે દરરોજ કંઈ નવું નવું લખો અને એ પ્રતિલિપિમાં એને ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે કે બાળકો માટેની સ્ટોરી છે, બિઝનેસમેન માટેની સ્ટોરી છે, એજ્યુકેશન રિલેટેડ છે. તો એ પણ આપણા એક સ્ટુડન્ટ છે એ આવી રીતે કોઈ એક જેને કહેવાય ને કે નવી દુનિયામાં એક્સપ્લોર કરી રહ્યા છે, એટલે એક વસ્તુ મને એ જાણવા મળી, એટલે ખૂબ સરસ એ વાત મને એ આમ જેને કહેવાય. તો એવી રીતે આપણે આગળ વાત કરીએ તો ધૃતિબેન પંડ્યા જેને આજે એન્કરિંગની ભૂમિકા ભજાવી અને એને એન્કરિંગ ઓનલાઈન એજ્યુકેશન માટેની ખાસ એને વાત કરી કે ઓનલાઈન એજ્યુકેશનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં ખાસ તો બ્લોગનો ઉપયોગ થતો જોવા મળે છે. આ મોટાભાગના જે IIM અને IIT સ્ટુડન્ટ છે એને ભાવનગર યુનિવર્સિટીમાં એક ડિપાર્ટમેન્ટ છે જેનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ, તો એના સ્ટુડન્ટ છે એ બ્લોગનો ઉપયોગ કરે છે. તો જેમ જેમ બ્લોગનો ઉપયોગ વધારે કરે એમ એને એને ઇન્ટરનેશનલ યુઝર મળ્યા છે. તો જ્યારે બેંગ્લોરથી એક ટીમ આવેલી આપણી યુનિવર્સિટીનું એક એસેસમેન્ટ કરવા માટે, તો દિલીપ બારડ સાહેબ એ ડિપાર્ટમેન્ટના વડા છે, અધ્યક્ષ છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એમને પ્રેઝન્ટેશન આપ્યું અને પ્રેઝન્ટેશનમાં એને બ્લોગની હાઇલાઇટ કરેલી કે ડિપાર્ટમેન્ટે એક બ્લોગ તૈયાર કરેલો છે અને એમાં અમે મટીરિયલ, વિડીયો, કન્ટેન્ટ, ફિલ્મ બધું અપલોડ કરીએ છીએ, અને એને એક સરસ મજાનો ગ્રાફ તૈયાર કરેલો. એમાં મોટાભાગના જે યુઝર્સ હતા એ મટીરિયલના એ ફોરેન સ્ટુડન્ટ હતા, તો એના હિસાબે ડિપાર્ટમેન્ટને, બે ડિપાર્ટમેન્ટને સૌથી વધારે ક્રેડિટ મળેલી ભાવનગર યુનિવર્સિટીમાં સોશિયલ સાયન્સમાં. એમાં નંબર 1 ડિપાર્ટમેન્ટ છે એ ગુજરાતી અને પછી બીજા નંબરે એ અંગ્રેજી ડિપાર્ટમેન્ટ હતો. તો તમે જુઓ કે સોશિયલ મીડિયાનો ત્યાં એને જુદી રીતે એ ઉપયોગ કરી શક્યા છે. સૌથી વધારે હું અભિનંદન જો કુણાલને ન આપું તો મને એવું લાગે છે કે મારી ડિસ્કશન છે એ આજની અધૂરી લાગે છે. તો ચાવડા કુણાલે એ દરેકનું સરસ મજાની નોંધ કરી અને દરેકનું બ્રીફિંગ કર્યું અને એટલું બધું બ્રીફિંગ કર્યું કે જેને આમ કહેવાય ને કે એન્કર તરીકે આ ભૂમિકા નિભાવી એ અઘરી હોય છે, સહેલી હોતી નથી. તો એમાં તમે યુ પ્લેડ એ વેરી ક્રુશિયલ રોલ. તો કુણાલે ખૂબ સારી રીતે એ એન્કરિંગ તરીકે એ કામ કર્યું. મને એમ હતું કે ભૂમિકામાં છે એ થોડા લેટ જોડાણા છે, તો જોઈએ એ શું બોલે છે. પણ એને ખરેખર આમ જેને કહેવાય ને એક ફાયર બ્રાન્ડ તરીકે ઘણી બધી એને વાત કરી, ખાસ કરીને એમ ઓનલાઈન એજ્યુકેશનમાં
ઘણી જગ્યાએ આમ પહોંચી ન શકાય ફિઝિકલ એજ્યુકેશનમાં, તેમાં પણ એ આપણે પહોંચી શકીએ છીએ. એ પણ ખૂબ વાત એને કરી, ક્લાસીસમાં જે મટીરિયલ શેરિંગની પણ વાત આખી કરી. અને બીજી એક મહત્વની વાત, ભારતી પરમાર જે આપણા સિનિયર સ્ટુડન્ટ છે, એણે તો સોશિયલ મીડિયા ઉપર આમ જેને કહેવાય ને રિસર્ચ પોતે કર્યું હોય એટલી બધી વાત કરી, નેગેટિવ અને પોઝિટિવ છે પણ ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, કન્ટેન્ટ છે કેવી રીતે લલચાવે છે સ્ટુડન્ટને એટલે લાલચથી દૂર રહેવું જોઈએ એની પણ એને વાત કરી. જર્મનીનો એક એને કેસ સ્ટડી પણ આપેલો, અને એ 24 કલાકમાં પેલી જે દીકરી છે એ ડિપ્રેશન, 14 કલાકમાં સોરી, એ ડિપ્રેશન બેભાન થયેલી, ડૉક્ટરે એને કહ્યું કે ભાઈ નાવ સી ઇઝ એડિક્ટેડ, એટલે એને સોશિયલ મીડિયા એટલે કે મોબાઈલ વિથ ઇન્ટરનેટ આપવો પડશે. તો એક કેસ સ્ટડી પણ એને ડિપ્રેશનની વાત કરી. ડિપ્રેશન અને મૂડ ડિસઓર્ડર, આજે ઘણી વખત તમે કોઈના ચહેરા પર જોશો તો એનો મૂડ નહીં હોય, આઉટ ઓફ મૂડ હશે, તો એને મૂડ ડિસઓર્ડર કહેવામાં આવે છે. સાયકિયાટ્રિસ્ટ ડોક્ટરો અત્યારે મૂડ ડિસઓર્ડર સરખો કરવાની મેડિસિન આપી રહ્યા છે, 15 દિવસનો એક કોર્સ તમારો મૂડ બનાવવા માટે. તો એનું પણ કારણ જો હોય તો એમાં સોશિયલ મીડિયા એ ખૂબ મહત્વનો રોલ પ્લે કરી રહી છે. ત્યાર પછી એક બીજી એને વાત કરી કે ફેમિલી પ્રથા બદલાઈ રહી છે. ફાધર અને સન, બાપ અને દીકરો બંને બાજુમાં બેઠા હોય તો વાત નથી કરતા, બંને મોબાઈલમાં એન્ગેજ હોય છે. 200 કિલોમીટર, 500 કિલોમીટર કે 1000 કિલોમીટર દૂર જો કોઈ વ્યક્તિ હોય જેને ઓળખતા પણ નથી એની સાથે એ વાત કરે છે, પણ બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે વાત નથી કરતા. તો એને એક આ વાત ખૂબ સરસ રીતે એને રજૂ કરી. બલભદ્રની જે વાત છે એ વાત સાથે હું એવું એમ એને જેવા કે મોડર્ન જમાનામાં તમે સોશિયલ મીડિયાથી અળગા ન થઈ શકો, એને દૂર ન કરી શકો. એટલે એને ખાસ તો એને એ વાત કરી કે જેમ સવારમાં આપણી પાસે જે હાર્ડ કોપીમાં જે પેપર આવતું એટલે ચા પીતા પીતા આપણે પેપર વાંચતા, તો હવે પેપરની જગ્યાએ એ મોબાઈલ લઈ લીધી છે, એટલે પેપર વાંચવાના પણ એ મોબાઈલના જે પેપરો છે એ આપણે વાંચીએ છીએ, એટલે કે ઈ કોપી જે છે એ પેપરની આપણે વાંચીએ છીએ. તો એ સમયની સાથે ધીમે 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 બદલાવવું પડશે, રાઈટ, એ વાત પણ એમણે કરી. સાયબર સિક્યુરિટીની એ વાત છે એ ખૂબ મહત્વની છે, અને ખાસ કરીને ડેવલપિંગ કન્ટ્રીઝમાં સાયબર સિક્યુરિટીના મોટા પ્રશ્ન છે. હમણાં થોડા દિવસ પહેલા વોટ્સએપમાં જ એક મેસેજ આવેલો કે વિધાઉટ ઓટીપી તમારી જે રકમ છે, બેલેન્સ છે બેંકમાંથી, એ કોઈ હેક કરી લે છે. તો આ એક મહત્વનું એ આયામ છે સાયબર સિક્યુરિટી, જેમાં ખરેખર વર્ક કરવાની જરૂર છે. ટાટા ગ્રુપના મેસેજની વાત કરી, 2 દિવસમાં ટાટા ગ્રુપનો એક મેસેજ હતો, 150 વર્ષ પૂરા કર્યા, 144 વર્ષ પૂરા કર્યા, એના પર તમે ક્લિક કરો એટલે એ સીધું તમારા બેંક બેલેન્સ સાથે કનેક્ટ થાય છે. તો એ વાત પણ એ મહત્વની તો છે જ. સુનિલે સરસ વાત કરી. આ સુનિલ આઈ થિંક ફર્સ્ટ સેમેસ્ટરનો સ્ટુડન્ટ છે, રાઈટ? નો સર, સેમ 3 નો. તો હેકિંગ, યસ યસ, સુનિલ મકવાણા, ઓકે. તો એને હેકિંગની પણ વાત કરી કે હેકિંગ ઇન્ડિયામાં નથી થતું પણ દુનિયામાં બધી જગ્યાએ થાય છે, પણ એજ્યુકેશનમાં એનો રોલ છે એ ખૂબ પોઝિટિવ રહેલો છે. હવે દવે જીગરાને હું ઓળખતો નથી, પણ એને જે રીતે રોલ પ્લે કર્યો, જે રીતે મુદ્દાની રજૂઆત કરી, તો એના જે મુદ્દા હતા એ એકદમ ટૂંકા પણ અસરકારક, ઇફેક્ટિવ. એ ખરેખર કોઈ પોલિસી બનાવતું હોય કે કોઈ ડોક્યુમેન્ટ તમારે બનાવવું હોય કે કોઈ રિસર્ચ પેપર લખવું હોય તો તમે એના મુદ્દાને સીધા લખી શકો, એ રીતે એને વાત કરી, અસરકારક એક એક મુદ્દા. તો એ એમની ઊંડા પ્રકારનું આમ જેને કે સૂઝ કે આમ જેને કહેવાય ને કે વિચારસરણી એ દર્શાવે છે કે એમને કેટલું બધું આ વિષયમાં ખેડાણ કરેલું છે. ત્યાર પછી સિરલ વેગડની વાત કરી કે નવા નવા કન્ટેન્ટ મળે છે તો આપણે હંમેશાને માટે આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ, રાઈટ? તો આગળ વધવું હોય તો ઇનોવેશનની વાત કરી કે ઇનોવેટિવ જે મટીરિયલ છે એ પણ તમને મળે છે, ઇનોવેટિવ નવા નવા આઈડિયાઝ પણ તમને એમાં મળે છે, એક વસ્તુ એ પણ મહત્વની છે. અને જ્યાં જ્યાં ક્રોસ આર્ગ્યુમેન્ટની વાત આવતી હતી ત્યાં સિરલ વેગડે ડિફેન્ડ પણ કર્યું છે, ક્રોસ આર્ગ્યુમેન્ટ પણ કર્યું છે. એટલે ડિબેટમાં તમને એવું લાગે કે કોઈનો પોઈન્ટ બરાબર નથી તો તમે સારી રીતે એને ડિફેન્ડ પણ કરો, એને તમારે સમજાવવાનો પ્રયત્ન કરવો પડે કે ખરેખર મુદ્દો વાસ્તવિકતા જ. તો એ ખૂબ જ નોંધનીય બાબત બની છે. ધ્રુતિ પંડ્યાએ તો એન્કરિંગનું કામ પણ કર્યું છે,
ફર્સ્ટ ટાઈમ ખૂબ સારી રીતે એને એ પોતાની વાતથી રજૂ કરી છે, બધાને એક સાથે આમ ચકડી રાખ્યા છે. રચના રાઠોડે પણ છેલ્લે સોશિયલ મીડિયાની એ પોઝિટિવ સાઈડની વાત કરી કે મારે નેગેટિવ પોઝિટિવ નથી કેવું, પણ એની પોઝિટિવ સાઈડ એ ઘણી બધી છે જેના થકી આપણે ઘણા બધા બિઝનેસ કરી શકીએ છીએ, ઓનલાઈન આપણે આપણી જાતને અભિવ્યક્ત કરી શકીએ છીએ. સોશિયલ મીડિયામાં ફેસબુકમાં ઘણી વખત 25 વર્ષ જૂના કે 15 વર્ષ જૂના કે 10 વર્ષ જૂના કોઈ મિત્રને તમારે શોધવો હોય તો ફોનની જરૂર નથી પડતી, પણ ફેસબુક પર સર્ચ કરીને આપણે એની સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. એટલે એ પણ એક ખૂબ મહત્વની વાત મને જોવા મળી. ત્યાર પછી સંદીપ બારડે, એને ખૂબ એક વાત એને કરી જે મને આમ સુધી હાર્ટમાં ઉતરી ગઈ છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે વર્લ્ડ કોન્ફરન્સમાં ગયા શિકાગો શહેર અમેરિકામાં, અને ત્યાર પછી તો એને હિન્દુ ધર્મ માટે પ્રચારક તરીકે ભારત સરકારે પણ ઘણી વખત અમેરિકા મોકલેલા, પણ સોશિયલ મીડિયા નહોતું, તેમ છતાં કોઈકે એને માહિતી આપી સ્વામી વિવેકાનંદને કે અમેરિકામાં એક ધર્મની પરિષદ થવાની છે, વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ, એમાં તમે જાઓ, ભારતનું પ્રતિનિધિત્વ કરો અને એ હિન્દુ ધર્મ વિશેની ઇન્ડિયન ફિલોસોફી વિશેની વાત કરો. તો જે વ્યક્તિએ સ્વામી વિવેકાનંદને એવું કહ્યું કે અમેરિકામાં એક પરિષદ થવાની છે, એ વ્યક્તિ ભાવનગરની હતી અને એ વ્યક્તિ છે પંડ્યા કુટુંબની હતી અને એમની ચોથી પેઢી એટલે આપણે એમબીએ ડિપાર્ટમેન્ટમાં એક પ્રોફેસર વેદાંતભાઈ પંડ્યા કરીને રહે છે, આપણો જે એમબીએ ડિપાર્ટમેન્ટ છે એમાં પ્રોફેસર વેદાંતભાઈ પંડ્યા, એમનું હમણાં ભારત સરકાર સોરી રાજ્ય સરકારે સન્માન કર્યું. તો એમની ચોથી પેઢીએ એટલે કે અજરા અમર પંડ્યા એ જેસર રેલવે સ્ટેશનમાં એક ઇંગ્લિશ છાપું વાંચતા હતા અને ઇંગ્લિશ છાપામાં એ નોંધાવેલી કે અમેરિકામાં ધર્મ પરિષદ થવાની છે. તો એ છાપાનું કટિંગ આપ્યું અને સ્વામી વિવેકાનંદ એ અમેરિકા ગયા અને જવાનું હતું એ સમય કરતાં એક મહિનો વહેલા એ અમેરિકાએ પહોંચી ગયા અને એને ઘણી બધી અગવડતાઓ પણ ત્યાં વેઠી હતી, તેમ છતાં એને ભારતનું પ્રતિનિધિત્વ ખૂબ સારી રીતે કર્યું અને એ દુનિયામાં એ ભારતનું આમ જેને કહેવાય કે નામ રોશન કર્યું હતું 1893માં. તો એમણે એ ખૂબ સરસ સ્વામી વિવેકાનંદની વાત કરી કે સોશિયલ મીડિયા ન હોવા છતાં એ યુવાનોના આદર્શ હતા, ઘણું બધું કરી શક્યા. તો એ એક વાત છે, એ પણ આપણે જાણવા જેવી છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી કરીને આપણે જે સ્વામી વિવેકાનંદ જેવી વ્યક્તિત્વ એ દેશમાં નિર્માણ કરી શકીએ, અથવા થોડા ઘણા આપણે પણ સ્વામી વિવેકાનંદ જેવા બનવાનો પ્રયત્ન એક કરી શકીએ. આ પરમાર દિવ્યાએ પણ સરસ વાત કરી કે કોઈ આરજે બનવું છે, કોઈએ સારા લેખક બનવું છે, કોઈએ સારા ઓરેટર અથવા સ્પીકર બનવું છે, કોઈએ સારી ડિબેટ કરતા શીખવું છે, તો યુટ્યુબ ઉપર ઘણી બધી સારી ડિબેટ તમને જોવા મળશે, ઘણા બધા સારા ગ્રુપ ડિસ્કશન જોવા મળશે અને હાઉ ટુ રાઇટ આર્ટિકલ્સ, એક સારો લેખ કેમ લખવો એના માટેના સજેશન્સ ને બધું યુટ્યુબ ઉપર તમને એ જોવા મળશે. અંગ્રેજી શીખવું હોય, એનું ગ્રામર શીખવું હોય, મેથ શીખવું હોય, તો એક ઓનલાઈન તમે એનું એજ્યુકેશન મેળવી શકો છો. એટલે કંઈક બનવું હોય તો સારા ક્રિકેટર બનવું હોય તો એના માટેની ટિપ્સ અને ટેકનિક્સ પણ તમને મળી જાય છે. તો એ પરમાર દિવ્યા આઈ થિંક ફર્સ્ટ સેમેસ્ટરની સ્ટુડન્ટ છે, રાઈટ? યસ સર. ઓકે. પ્રશાંત સોલંકીએ જે વાત કરી વિરાટ કોહલીની, અફવાઓની વાત ખાસ કરેલી છે કે આનાથી અફવા ફેલાઈ શકે છે, એટલે આપણે ડિસઇન્ફોર્મેશન સાચી માહિતીને ખોટી રીતે રજૂ કરવાની જે પ્રથા એ ખાસ તો એ સોશિયલ મીડિયા એક કર્યું છે અને એ ખરેખર ભારત માટે ડેન્જર છે કે આ ડિસઇન્ફોર્મેશન જેમ જેમ વધારે સ્પ્રેડ થાય તેમ તેમ કોઈ વ્યક્તિને ડિફેમ કર્યું, અંગ્રેજીમાં ડિફેમ ગુજરાતીમાં બદનામ કરવી હોય તો આ સોશિયલ મીડિયા બદનામ પણ કરી શકે છે અને કોઈ વ્યક્તિને ઝીરોમાંથી હીરો પણ બનાવી શકે છે. એક બાળક બીમાર પડેલું, એને કરોડ રૂપિયા ટ્રીટમેન્ટ માટેની જરૂર હતી, તો સોશિયલ મીડિયા થકી એને અઠવાડિયામાં 1 કરોડથી વધારે જેટલા રૂપિયા જરૂર હતી, કંઈક અમુક કરોડ રૂપિયા, પૃથ્વીરાજસિંહ કે કંઈક બાળકનું નામ હતું, કંઈક હાર્ટની બીમારી હતી, તો એમાં દરેક કે પોતાનો એ ફાળો છે 16 કરોડ, યસ, તો એને ફાળો મળી ગયો સોશિયલ મીડિયાથી. પછી એક વાત કરી મંદિરની કે આપણે પૈસા તો વેડફીએ છીએ
મંદિરમાં પણ આમ જ જોયા વગર પૈસા જઈ ના, એવું કોને વાત કરી? સંદીપ બારડે જ કરતી છે. સંદીપ બારડે એ લગભગ વાત કરેલી છે. તો રાઠોડ રચનાની વાત આવી ગઈ, પ્રાપ્તિ આહિરની પણ આપણે નોંધ કરી, દિહોરાએ ગેમિંગની વાત કરી, ફ્રી ફાયર ગેમ, એના પ્રો પ્લસ અને માઇનસ બે છે. પણ રાત્રે 7 વાગ્યાથી રાતના 10-12 વાગ્યા સુધી છોકરાઓ છે, નાના બાળકો જે 8મા ધોરણ 9મા ધોરણમાં ભણતા હોય કે 10મા ધોરણમાં ભણતા હોય, એ આ ફ્રી ફાયર ગેમ પબજી ગેમ રમે છે, અને એને પરિણામે દે આર વેસ્ટિંગ ટાઈમ અને મની ઓલ્સો. તો એ પણ એક ડેન્જર વસ્તુ સામે આવી છે. બલભદ્રની તો વાત મેં આઈ થિંક વણી લીધી, ભારતીનું પણ આવી ગયું. સોહિલ મકવાણા, સોહિલ મકવાણા, યસ સુનિલ મકવાણા આઈ થિંક રાઈટ, એને હા યસ પાડન સુનિલ મકવાણા ને, યસ સર, ઓકે. તો એને સરસ હેકિંગની પણ વાત કરી, એડિક્શનની પણ વાત કરી, એ નેગેટિવ પોઈન્ટ ઉપર એને ડિસ્કશન કરી કે બેંક બેલેન્સ તમારું ઉડી જતું હોય, કેટલી બધી બેંકોએ નાણાં ગુમાવ્યા છે. તો એ પણ આખી ત્યાં આઈ થિંક લગભગ મારી પાસે જે લિસ્ટ છે, નીતિન સોલંકીએ પણ એક સરસ વાત કરી શરૂઆતમાં, ઓક્સિજનના બાટલાની વાત કરી, અને એ ચીટિંગ ચીટર્સ ગેંગ પછી તો પકડાઈ ગઈ, પણ એ ચીટર્સ છે એ ખોટી આ રીતે સાઇટ બનાવી અને પૈસા લઈ લેતા હોય છે. તો આ નીતિન સોલંકી જે આઈ થિંક ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ છે રાઈટ, ત્યાર પછી અમુક શરૂઆતના સ્ટુડન્ટનું મારી પાસે રેકોર્ડ નથી. ઇન્સ્ટાગ્રામની વાત કરી તો ઇન્સ્ટાગ્રામમાં તમારો ફોટો છે, એ બલભદ્રએ જે વાત કરી કે ઇન્સ્ટાગ્રામ છે એમાં તમે તમારો ફોટો કે પ્રોફાઇલ છે એ સિક્યોર પણ કરી શકો, પ્રોટેક્ટ પણ કરી શકો રાઈટ, અને પ્રોટેક્ટ થાય તો કોઈ તેને સ્ક્રીનશોટ પણ નથી લઈ શકતું રાઈટ. તો એ પણ છે. અને છેલ્લે જે અમે અમારા ખૂબ સારા સ્ટુડન્ટ છે, ભારતી, બલભદ્ર, સુનિલ, સુનિલ બારડ રાઈટ, પછી પ્રશાંત સોલંકી, આ બધા થર્ડ સેમેસ્ટરના જે સ્ટાર સ્ટુડન્ટ છે, જયદીપ અકાઉન્ટિંગ ફાઇનાન્સ એનું ખૂબ સારું છે રાઈટ, આ બધા સ્ટુડન્ટ છે કોઈનું. અને એમાં અમારા એક સ્ટુડન્ટ પણ છે ક્રિષ્ણા બારડ, અરે સોરી ક્રિષ્ણા આહિર, ક્રિષ્ણા ચાવડા સોરી. તો એ પણ અમારે ખૂબ સારા સ્ટુડન્ટ છે, અને એ જ્યારે વાત કરે તો એને પણ પોતે પોતાની વાત છે ઇફેક્ટિવ રીતે આ બલભદ્રની અને બધાની જેમ રજૂ કરી શકી. વિરલ સિરલ વેગરડે પણ એની સાથે એ સરસ રીતે ટોપ ક્લાસ પ્રેઝન્ટેશન આ બાળકોની વાત કરી કે બાળકો પર નેગેટિવ અસર ખૂબ પડે છે રાઈટ. તો આ બાળકો માટે સરકાર પણ આના માટે ચિંતિત છે, ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો વરીડ અબાઉટ ધીસ, કે આમાંથી સરકાર કેવી રીતે રસ્તો કાઢી શકે રાઈટ. એક બીજી વસ્તુ એને વાત કરી કે સ્ત્રીઓ માતા, તો માતા હવે લાગણી થોડી લાગણી શૂન્ય બની રહી છે પોતાના બાળક માટે, એ પોતે એટલી બધી સેન્સિટિવ નથી, જે ભારતીય પણ એ વાતને સમર્થન કરેલું કે માતાને બાળકનો ખ્યાલ પણ નથી કે બાળક છે એ ઘોડિયામાં રડતું હોય તો માતાએ ધ્યાન પણ નથી આપતી કે મારું બાળક રડી રહ્યું છે. એટલે કૃષ્ણએ એક શબ્દ વાપર્યો અપબ્રિંગિંગ, કે બાળકની ઉછેરની જે પ્રોસેસ છે એને જે આખું બાળકને ઉછેરવાની જે પ્રક્રિયા છે એક વૈજ્ઞાનિક છે, અને 5 વર્ષ સુધી એની પ્રક્રિયા ચાલતી હોય છે, એનું એજ્યુકેશન આપવાનું ચાલતું હોય છે. તો દરેક માતા છે એ જે પેલો સમય છે વેડફી રહી છે. પછી વાત કરી કે બાળકોને ઓનલાઈન અને ઓફલાઈન ભણાવવાની એ વાત ખાસ કરી, તો અમુક બાળકો છે એને ઓફલાઈન ભણવાથી આંખના નંબર વધે છે, એ આંખના નંબર વધે છે, એટલું જ નહીં પણ કોઈ પ્રેગ્નન્ટ મધર હોય રાઈટ, અને એ પોતે સોશિયલ મીડિયાથી એડિક્ટેડ હોય તો એ નાના બાળકનો જન્મ થાય તો જન્મતાની સાથે જ એની આંખોના પ્રોબ્લેમ થાય છે, કોઈની આંખ ત્રાસી હોય છે. અથવા તો હમણાં હું કાકડિયા સાહેબને મળેલો તો કાકડિયા સાહેબે એવું કહ્યું કે મને હવે એવા તાજા જન્મેલા બાળકો મારી પાસે આવે, તાજા જન્મેલા બાળકો કે જેની ઉંમર એ 8 અઠવાડિયાની કે 15 દિવસની હોય, એવા બાળકોને આંખમાં મોતિયો આવે છે. એટલે આ પણ એક બહુ ખતરનાક વસ્તુ એ થઈ છે, જે બાળક છે એ નાનું બાળક છે મોટું થઈને દેશનું ભવિષ્ય બનવાનું. તો એક એ પણ વાત કૃષ્ણાએ કરી, અને એટ ધ સેમ ટાઈમ વાતને અનુમોદન છે ભારતીએ પણ આપેલ
રાઈટ, એટલે એક છે. પછી ક્રિમિનલ માઇન્ડ ની વાત કરી તો ક્રિમિનલ માઇન્ડ છે એ બની શકે છે એ તમે સોશિયલ મીડિયાને આપણે કેવી રીતે લઈએ છીએ, રાઈટ. તો આમ તમે જુઓ તો બલભદ્ર એ વધારે વધારે 21મી સદીમાં, એટલે આ સદીમાં તમે સોશિયલ મીડિયાથી દૂર ન રહી શકો. સોશિયલ મીડિયા એને તમારા જીવનનો ભાગ બનાવવો જ પડે, રાઈટ. અને એ રીતે ભારતીએ કહ્યું કે જેટલા જેટલા નેગેટિવ પોઈન્ટ છે એ તમે ધ્યાનમાં રાખો તો તમે સોશિયલ મીડિયાનો યુઝ કરો તો તમને એનો ફાયદો થાય, નહીં કે ગેરફાયદો થાય, રાઈટ. એવી રીતે ધૃતિ પંડ્યાએ પણ એજ્યુકેશન ઉપર અને તે આખું ભાર મૂકેલો છે. તો આ સિરલના એક છેલ્લા વિચારો, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ, એ સરકાર પણ એના માટે ખૂબ ખર્ચ કરી રહી છે કે કંઈક નવું આઈટી ફિલ્ડમાં કંઈક ઇનોવેશન કરો, નવું કરો. તો એ એ નવું કરવા માટે તમારે ઇન્ટરનેટની જરૂર પડે, એટલે એના સોશિયલ મીડિયામાં પણ તમે કનેક્ટ થઈ અને નવા નવા વિચારો કોઈ પાસેથી મેળવી શકો, રાઈટ. તો એ છે ક્રિમિનલ માઇન્ડ બની જાય છે લોકો એ, અને માતા પિતાની હત્યા કરી એની વાત કરી એ તો ખૂબ જ આમ જેને કહેવાય કે આપણે સાંભળી ન શકીએ કે માતા પિતાની સામે બોલવું પણ મુશ્કેલ પડતું હોય, એની સામે ઊંચા અવાજે બોલી પણ શકાતું નથી, એની સામે એની હત્યા કરવી, ધીસ ઇઝ ટુ મચ. પણ આવા કિસ્સાઓ બનેલા છે. તો કોઈનું નામ આઈ થિંક મેં તો બધાના નામ લીધા છે, રાઈટ. અને એ દરેકની આપણે એ અહીંયા એડજસ્ટ કર્યું છે. સર્વૈયા ભૂમિબા ફર્સ્ટ સેમેસ્ટરમાં છે અને પોતે હજી એડમિશન લીધેલું છે, હજી માસ્ટર ડિગ્રી ની એમની શરૂઆત છે, પણ તેમ છતાં એ ખૂબ ઊંચા વિચારો એ ધરાવે છે અને ખૂબ સારી રીતે એને એ રજૂઆત કરી. ફર્સ્ટ સેમેસ્ટરમાં વાત કરીએ તો, અને કુણાલ છે એ તો અમને મને બીજા પ્રશાંત સોલંકી મળી ગયા છે, હું તો એવું માનું છું કે બધું આમ સરસ રીતે કર્યા કરે છે, સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ પણ કરે છે. અને હવે તો હું એને રિક્વેસ્ટ કરીશ કે એક બ્લોગ પણ એમકોમ સેમેસ્ટર વનનો તૈયાર કરી નાખો ને એમાં જ આપણે મટીરિયલ શેર કરવાનું, જેથી કરીને આપણા બીજા આપણે તો એવું ઈચ્છીએ છીએ કે બીજા રાજ્યના વિદ્યાર્થીઓ પણ આપણું મટીરિયલનો આપણા મટીરિયલનો ઉપયોગ કરે, રાઈટ. કૃષ્ણાએ આમાં સરસ વાત કરી ચેટ બોક્સમાં, એક સર્વિસ પ્રશાંત રવિશંકર પ્રશાંત ફોર્મર લો મિનિસ્ટર હતા, તો એના માટે શું કૃષ્ણા, વોટ યુ વોન્ટ ટુ કે, વોટ ડુ યુ વોન્ટ ટુ ટેલ? સર, ટ્વિટર ના કારણે એમનું આખું મીન્સ કે ફ્યુચર નું હવે તો બધું ડિસ્ટ્રોય થઈ ગયું ને, કેમ કે એને એના કારણે તે પદ છોડવું પડ્યું. એક જ ટ્વિટર નરેન્દ્ર મોદી, એટલે સોશિયલ મીડિયાનો ગેરફાયદો એને થયો. યસ 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 ઇટ્સ ગુડ. તો ઇન શોર્ટ દવે જીગના આઈ થિંક ફર્સ્ટ બેન્ચમાં બેસે છે, રાઈટ, મિડલ રો માં ફર્સ્ટ બેન્ચમાં બેસે છે દવે જીગના. હેલો, એમને પણ ખૂબ સારું આઈ થિંક. ના સોરી, નથી જીગના, કોક બીજું છે. ઓકે, પણ એ સાઈડ માં ફર્સ્ટ બેન્ચ. ઓકે, સેકન્ડ સાઈડ માં સેકન્ડ બેન્ચ. ઓકે, સેકન્ડ બેન્ચ, રાઈટ, નાઉ આઈ ગોટ ઈટ. તો એ તમે જુઓ કે નામ પરથી આપણને, હવે હું સોમવાર કે મંગળવારે ક્લાસ લે ત્યારે તમને હું રૂબરૂ મળી શકીશ, પણ અત્યારે યુ હેવ ડન ફેન્ટાસ્ટિક થિંગ્સ. તો બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ જ મજા આવી, એક્સલન્ટ ડિબેટ કરી. તમારી આખી ડિબેટનું મેં રેકોર્ડિંગ કરેલું છે, એટલે હવે અડધી કલાક પછી એનો મને રેકોર્ડિંગનો મેઇલ આવશે, અને આખી ડિબેટ છે હું તમને પહેલામાં યુટ્યુબ ઉપર હું અપલોડ કરી દઈશ, રાઈટ. એટલે તમે તમારી ડિબેટ છે એ સાંભળી શકશો અને વિડીયો તમે એ ડાઉનલોડ કરી શકશો. તો અહીંયા હું અહીંયા મારું એ આજનું આપણે જે આપણે શનિવારે નવા ટોપિકની ડિસ્કશન કરવાનું રાખેલું છે, જેથી કરીને આપણે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં જવું હોય તો એમાં આપણે સરળતાથી એ જઈ શકીએ. અને હવે થોડું આપણે ટોપિક છે એડવાન્સમાં આપશું, જેથી કરીને વિદ્યાર્થીને થોડું તૈયારી કરવા માટેનો સમય મળે. તો હું આ સાથે અહીંયા પૂર્ણ કરું છું ડિબેટ. જી, એક મિનિટ, તમે આ જે લિંક છે એ આપણે ક્લાસરૂમ બનાવ્યો છે ગૂગલ માં, એમાં સેન્ડ કરજો. જી, ઓકે, ડન ડન, એટલે અમે લોકો જોઈ લઈએ એમ. જી જી, ઓકે, ડન. હા, થેન્ક યુ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. થેન્ક્સ. હેવ અ હેપી સન્ડે.